अगर तमने आ वीडियो सारो लागे तो थैंक्स पर जरूर क्लिक करजो अने तमारो प्रेम मोकलो। एक्शन। गबराशो नहीं, डरशो नहीं, डरावशो नहीं। आज है अमारी चैनल अड़को दड़को नो मोटो। नाना, हाँ कोई हॉरर के क्राइम जोन नहीं वात नहीं। आ तो आसपास बनती सामाजिक समस्याओं ने रोकवा ने टोकवानो प्रयास। हाँ तो आज आप विषय छे जे कोई छोकरी ने आपे दगो कौन छे आ गगो। अरे यार उपाड़ी ले अब हाँ हूँ शू कहू छू सवार थी उल्टी जेवु थाय छे चक्कर आवे छे अने ખાટું ખાવાનું મન થાય છે આ તો ખાઈ લે પૂછવાની શું જરૂર છે હું કામમાં છું પછી તને ફોન કરું ચલ ચલ ભઈ પતિયો તારું હા તું ચાલુ કર રેડી હા રેડી રેડી એક્શન ગભરાશો નહીં ડરશો નહીં ને ડરાવશો નહીં આ છે અમારી ચેનલ અડકો દડકોનો મોટો જે બે શું મગજ મારી છે પતાવ ને યાર બે યાર મતી ને યાર મેં કીધું તો એ જોતું ઉભરું ઉભરું હેલો હેલો શું ખૈલે ખૈલે કરીને ફોન કટ કરી દે છે આખી વાત તો સાંભળ અરે રાહુલ મને કઈક લોચા લાગે છે લોચા સેના લોચા કઈ સમજાય એવું બોલને યાર એમ સમજાય એવું બોલું તો સાંભળ તું પપ્પા બનવાનો છે હે શું બોલે તું જો કઈ ફાઇનલ નથી પણ મને એવું લાગે છે કે કદાચ હું માં માની માની તું રહેવા દે બધું રહેવા દે તું એક કામ કર દવાખાને જા ડોક્ટરને મળ પછી આ બધું કર આવી રીતે તો કોઈ માણસ ઉકલી જાય યાર પણ જો સાચું હશે ને તો હું ઉકલી જઈશ એ ફાઇનલ અરે તું આવી રીતે ના બોલ તું દવાખાને જા દવાખાને જઈને પહેલા મળ પછી આપણે કંઈક કરીએ છે ને હું તારી સાથે જ છું યાર સારું હા પણ હોસ્પિટલ હું એકલી નહીં જવા તારે મારી સાથે આવવું જ પડશે સમજો હા 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 હું આઈશ આઈશ શું થયું મર્યા એટલે શું કર્યું તે બોલ શું કહું યાર જોરદાર વરસાદ પડતો હતો વાદળા ગરજતા હતા કોયલ ચૂચુ કરતી હતી ડેટકાઓ પાણીમાં છપછપિયા મારતા હતા એ પણ ભીંજાયેલી હતી અને હું પણ ભીંજાયેલો હતો એ પણ ધ્રુજતી હતી હું પણ ધ્રુજતો હતો અચાનક વીજળી પડી અને એ મને ભેટી પડી પછી શું થયું પછી બધું થઈ ગયું યાર એટલે બધું જ પણ મેં કોઈ જાણ્યું જો નથી કર્યું આ બધું થઈ ગયું તું તું ક્યાં કરે છે બધું થઈ જાય છે અહીંયા તું હીરો જેવી સ્ટાઇલો નથી મારતો થઈ જાય છે હે ને એમાં અંગૂઠા ઓછા મળે છે અરે ભાઈ પણ તું આટલું ટેન્શન છે ને લે લે હે ભાઈ હું તારી સાથે છું ને
હે શું ને? અરે એનું જ તો ટેન્શન છે મારી મમ્મીને. હું તારી જોડે ફરું એમને જરાય નથી ગમતું. એક વાત કહું? અરે હું તારી જોડે ફરું ને મારા ઘરવાળાને નહીં ગમતું, એમાં મારા બાપાને તો બિલકુલ નહીં ગમતું યાર. આ જો મારા પપ્પાનો ફોન આવ્યો, યાદ કર્યા ને તાર તું લાંબુ જીવન માં પપ્પા જોજે. આપ આપ ગુડ ન્યૂઝ આપ પાપાજી. હેલો, ક્યાં છે તું? પેલા કિશનિયા સાથે રખડતો નથી ને તું? બોલો ને કામ શું હતું? અલે એ કિશનિયા સાથે રખડવાનું બંધ કર અને ઘરે માર. શું કામ છે? અરે કામવાળી ની ઘરે બધા મહેમાન આવ્યા છે, ઘરે આવને ભાઈ. આવ જલ્દી. અરે હું ગજાનંદ, અમે ચાર પેઢીઓ થઈ ગયા વડનગરમાં રહીએ છીએ. હું અને મારા ફાધર બંને આર્મીમાં, અને આ અમારો ગોવર્ધન ખાવાનો શોખીન. જોકે અત્યારે ખવડાવવાનો પણ એટલો જ શોખીન, આ ભજીયા છે ને એને જ બનાવે છે. વાહ ભાઈ વાહ, હંસાબેન ને રસોઈની કેવી શાંતિ. શું છે કે એ જમાનો અલગ હતો ને અત્યારનો જમાનો અલગ છે. શું કહો છો પ્રવીણ કુમાર? આ બાજુ પણ જોજો. કુમાર ના કહેવાય, નક્કી તો થવા દો. ના ના, હવે ના રોકશો ભાભી, કહેવા દો કુમાર. અમને પણ પ્રિયા બહુ જ ગમે છે. હા પણ હવે પ્રવીણ ને તો પૂછો, એને ગમે છે. હા હા, મારી હા છે. મારી પણ હા છે. અરે વાહ, શરમાઈ ગઈ મારી દીકરી. હવે તમે છોકરા વાળા. અરે વાહ, અને અમે છોકરી વાળા. જી જી, ક્યાં છે રાહુલ? રખડતો છે ક્યાંક ભાઈબંધો જોડે. અરે બાપુજી પ્લીઝ. નહીં, આવી જશે થોડી વારમાં, આવી જશે, આવતો જશે. અરે હા, આવ્યો. જો રાહુલ, કમ કમ, આવ આવ. નમસ્તે નમસ્તે રાહુલ, મારો દીકરો. બેટા રાહુલ શું કરે છે? ગામનું કરે છે. મજાક મજાક મજાક. બાપુજીને છે ને આવું બધું, આમ આવું બધું બોલીને મજાક મશ્કરી કરવાની બધી આદત છે ને, એટલા માટે પ્લીઝ બાપુજી શાંતિ રાખો ને. એટલે કરો છો શું તમે? અડકો દડકો નામની ચેનલ છે અમારી યુટ્યુબ પર. મેં જોયા છે તમારા વિડીયોઝ. એક્ટિંગ ઠીક છે, પણ આમાં તમારું કરિયર નથી. એ તો આમ જ ટાઈમ પાસ, પછી કેટરિંગ ના મારા બિઝનેસમાં લાગી જશે ને. હે હંસાબેન, અમારી દીકરી તમારા ઘરે, તમારી દીકરી અમારા ઘરે. મને લાગે છે રાહુલ અને આરતી બેની જોડી ફિટ છે. હા હા, મને પણ પસંદ છે બેટા આરતી. હા અરે તો પછી ચાલો ચાલો, નાસ્તો કરો, મોઢું મીઠું કરો. બાબુજી પ્લીઝ તમે રહેવા દો, એ લોકોને કરવા દો ને. લો પ્લીઝ નાસ્તો કરો ને. હું શું કહું છું, મને થોડોક ટાઈમ આપો ને વિચારવાનો. બાથરૂમ જવું છે. સારું સારું, રાહુલને વિચારી લેવા દો, અમે તમારા જવાબની રાહ જોઈશું. ચલો પ્રવીણ, પ્રવીણ ચાલ જવાનું છે. એ બગવાઈ ગયા છે, સાચવીને લઈ જજો જરા, પડે નહીં. હા પાડી દે ને. અરે બેટા માની જાને પ્લીઝ. અરે પણ રાહુલ, વિચારવાનું તો અમારે હતું તને જન્મ આપતા પહેલા. મમ્મી 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 શું, તારા લીધે બધું સાંભળવું પડે મને. પણ મમ્મી મારી વાત તો. એ પણ ને બણ વાળી, જો સાંભળી લે, તારા લગન આરતીના સાથે થશે અને પ્રિયાના લગન પ્રવીણ કુમાર સાથે, બસ ધેટ્સ ફાઇનલ. હા તો પ્રિયાના લગન કરાવવાનો હું ક્યાં ના પાડું છું, મારું રહેવા દો એમ કહું છું. શું રહેવા દો ભાઈ, આને આટા સાટા પદ્ધતિ કહેવાય. બંનેનું આવી રીતે થાય એકબીજા સાથે તો ના કરો. આ રીતે જ લગન થશે, આ ઘરની પરંપરા છે. તો તમારી પરંપરાના કારણે મને બલીનો બકરો બનાવવાનો? એ પૂછી જો તારા બાપાને, એને પણ બલીનો બકરો મેં જ બનાવેલો. પૂછી જો, મેં તને વેચ્યો તો ને. એવો તો થોડી વાર આરામ કરો ને. બોલ બોલ શું કરવાનું આખો દિવસ. હા પાડી દે ને, તારા કારણે મારા લગ્ન પણ નથી થતા. અરે હા પાડી દે ને. અરે પણ, અરે મને ફક્ત થોડો ટાઈમ તો આપો વિચારવાનો. શું વિચારવાનો ટાઈમ આપે તને? છેલ્લા બે વર્ષથી તું વિચારી રહ્યો છે, હવે માત્ર તારી પાસે એક મહિનો છે નિર્ણય લેવા માટે. એક મહિનાની અંદર તું નિર્ણય લઈ લેજે, નહીતર હું આ એક મહિનાની અંદર તારા લગ્ન કરાવીને જ રહીશ. બાપ ના બોલે. યસ, બાપ ના બોલે એટલે આ બાપ ના બોલે. હા સે જગ્યા પર જવા દો ભાઈ. મમ્મી છોડો. અરે તારી જે ઘર છે બે યાર, આવું છું. હમ ઓ
અરે પણ શું છે આ ખખડા ખખડી? ચાનું છે? શું છે આ બધું? પેલી હંસાના ઘેર છોકરી વાળા આવ્યા હતા. જો આમ ને આમ બધું સરેડે પાર પડ્યું ને તો કિશન પેલા રાહુલિયાનું ગોઠવાઈ જશે. તો તો આપણા ઘરમાં શરણાઈ ક્યારે વાગશે? હું તો તૈયાર જ છું. એ એવર રેડી, તું શાંત રહે ને. હા, અને જો પેલા ગોવર્ધનને ત્યાં માંડવો બંધાય ને એ પહેલા આપણા ઘરે માંડવો બંધાશે, ગેરંટી. એટલે જ કહું છું, ઈશાનની વાત ચલાવો. મારી વાત ચલાવો ને. એ તું ગપમર ને. હ, બળદિયા, 35-35 છોકરીઓ દેખાડી તને, બધીએ તને રિજેક્ટ કરી દીધો, એમાં અમે શું કરીએ? હું એનું ક્યાં કહું છું કે તમે એની વાત કરો છો તે, હું કિશનની વાત કરું છું. હા ઠીક છે, સમજી ગયો. હા હવે આનું પડતું મૂકું અને પેલા કિશનની વાત કરું, એમ જ ને. તો મારે શું કરવાનું? મારા આખી જિંદગી ગલ્લે જ બેસવાનું? અરે નહીં બેટા, તને કોઈ છોકરી ગમે એ તને હા પાડે તો કેજે ને, અમે પણ એવે રેડી છીએ. હા જ્યારે હોય ત્યારે પોતાની જ વાતો કરતો હોય છે. આવ્યો બેટા? આય, સારું થયું આવી ગયો, આવતો રહે, હેડ ચાલ. માં કકડીને ભૂખ લાગી છે. ભૂખ તો લાગી જોઈને આપું 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 તને. પહેલા મને એક વચન આપ, આ વર્ષે તારા લગ્ન થઈ જવા જોઈએ. છોકરી તો મળવી જોઈએ. મન તો ગમે તેવી ચાલશે. છો બેટા, પહેલા ભાઈનું થઈ જવા દે, પછી તારી વાત. હ, અત્યારે ચૂપ રહે તું. પણ મોટો તો હું છું. હા તું મોટો છે ને, એ જ ખોટો છે. ખબર નથી કોના પર ગયો. દાળ બહુ સારી બની. ખાઓ. રૂમ જોઈએ છે? રૂમ? હા તો. એકલા જ છો? કોઈ એકલું આવે, જમવા આવ્યો છું કઈ. શું નામ છે? એટલે કે નામ પૂછતો હતો. હવે નામનું છોડો ને, આઈડી રાખો ને. અરે છોડો ને પાર્ટી, આવા કામમાં આઈડી ની જરૂર નથી. લખી રાખજો, આવા કામમાં આઈડી ની જરૂર નથી. યા તો હું શું કહું, આઈડી ના લે તો પોલીસ બોલીસ ની કોઈ મગજમારી નહીં ને. અરે પાર્ટી, કઈ પોલીસ બોલીસ ના આવે, આપણે તો ઉપર સુધી ઓળખાણ છે. હે, આપણે તો રોજનું છે. લો પાછું આમનું રોજનું છે એ લખી લેજો. બોલો કેટલા કલાક જોઈએ છે રૂમ? 2, 4, 6, 8, 10. દસ દસ પૂરા દસ. સ્ટેમિના સોલિડ છે હો પાર્ટી. અને હું તો જોતા સમજી ગયો તો. સોરી હો ભાભી, ખોટું ના લગાડ. ભાભી? ભાભી લઈને આવવાનું, ભાભી લઈને આવવાનું તો ઘરે ના રહું. ઓહો, ક્યારની ફોન કરતી હતી? ક્યાં હતો તું? શું કરતો હતો? ફોન કેમ નતો ઉપાડતો તું? અરે મેં ફોન ઉપાડ્યો જ ને, તો ઉકલી ગયો હોત, સમજી તું? શું તો? અરે ક્લિનિક કઈ બાજુ જવાનું છે બોલ ને યાર. હા ચલ, અહીંયાથી આગળથી રાઈટ. ચાલ ચાલ તારી બ. ગોપાલ, એક કે જણ છૂટવો ના જોઈએ. ચાલ. અરે ગોપાલ, રેવા દે ને. ચાલ ચાલ ચાલ, નિકાળ નિકાળ, એક કેટને નિકાળ. ચાલ 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 ચાલ. નહીં સાહેબ, બા સલા ખવા. ઓ બા, બહુ આવી. એ કેટલો ટાઈમ થયો છે તમારા મેરેજનો? એક વર્ષ. એટલે એટલે એમ કે અમારા પ્રેમને 2 વર્ષ ને લગ્નને 1. હું એમ જ કહેવા માગતો હતો બેન. ઓકે, જો બાળક રાખી લો તો સારું છે, પછી આગળ જતા બાળક રાખવામાં તકલીફ પડે. ના રખાય. હા, એમનું એવું કહેવું છે કે પહેલાં થોડા સેટલ થઈ જઈએ પછી. હું એમ જ કહેતો હતો મેડમ. જુઓ, ડૉક્ટર તરીકે એક મારું સજેશન છે, બાળક રાખી લો તો સારું છે, પછી જેવી તમારી મરજી. દવા આપું છું, ટાઈમસર લઈ લેજો. તે છતાં પણ એકવાર શાંતિથી વિચારી લેજો. હા, થેન્ક યુ ડૉક્ટર. મોસ્ટ થેન્ક યુ ડૉક્ટર. અરે ચકુરી, તું ટાઈમસર દવા લઈ લેજે અને દૂધમાં લેજે, પાછી પાણીમાં ના લેતી, એમાં ગરમ પડે, ખબર છે તને? અરે વાહ, આજે તો તને મારી બહુ ચિંતા થાય છે. તારી ચિંતા કરું તો તકલીફ, ચિંતા ના કરું તો તકલીફ. ખરી છે દૂધ યાર. તું ભી રે, હું બાઇક લઈને આવું છું. હા ઓકે. રિદ્ધિ,
ભાઈ, તું અહીંયા શું કરે છે? ભાઈ, હું અહીંયા સ્કૂલના કામથી આવી હતી, બસ હવે સ્કૂલે જ જતી હતી. અચ્છા, તો હું ત્યાં જ જઉં છું, ચાલ તને ડ્રોપ કરું. અરે પણ ભાઈ, લેટ્સ મૂવ. ભાઈ, આમ અચાનક મારી ટ્રાન્સફર થઈ છે ને, અને મારે તને સરપ્રાઈઝ આવી હતી એટલે મેં તને કહ્યું નહીં. હવેથી હું અહીંયા જ છું તારી સાથે. એ યાર, કોણ હતું આ? રિદ્ધિ, તારો ફોન વાગે છે. હા હા ભાઈ. ભાઈ, ભાભી ક્યાં? એને હું ઘરે ઉતારીને આવ્યો. એણે મને બહુ કહ્યું કે રિદ્ધિબેનને કહી દો તમે આવવાના છો, પણ મારે તો તને સરપ્રાઈઝ આપી હતી ને. કેવી લાગી સરપ્રાઈઝ? ખૂબ સરસ. ફોન કેમ નહીં ઉપાડતી? રિદ્ધિ. હા ભાઈ. ઓલ ઓકે ને? હા હા. ભાઈ, સ્કૂલ આવી ગઈ છે, હું જાઉં. હા, સાંજે મળીએ. ગુડ મોર્નિંગ. હા બોલ. ક્યાં હતી તું? ક્યાંનો ફોન કરું છું ખબર નથી પડતી તને? ફોન ઉપાડવાની? અને અને પેલો પોલીસવાળો કોણ હતો જેની ગાડીમાં બેસીને તું ગઈ? અરે, મોટા ભાઈ છે મારા, રણવીરભાઈ. આજે જ એમની અહીંયા ટ્રાન્સફર થઈ છે. અને સાંભળ, તું છે ને મને વારે ઘડીએ ફોન ના કર્યા કર, હું તને સામેથી ફોન કરી દઈશ. અરે પણ મારી વાત તો સાંભળ. અરે ચકુરી, દવા લઈ લેજો ટાઈમસર. ના, આ તો તને ભૂલવાની આદત છે એટલે મેં તને યાદ કરાયું. હા, હવે મારો ક્લાસરૂમ આવી ગયો છું, તને પછી ફોન કરું. અરે અરે અરે, પણ શું થયું? શેનું શું થયું? હે, અરે તારા વીજળીના કડાકા, દેડકાની પુદકતી, કોયલની ચૂચુ, પેલી અંધારી રાતનું બકા. એને છે ને દવા લઈ લીધી બરાબર. તારા છે ને મારી બધી વાતો ગુસ્સવાની જરૂર નથી. અરે ભાઈ, ગુસ્સો નથી, ચિંતા છે રે તારી. મારી ચિંતા તને? તા ચિંતા કરી ભાઈ, આની કર. તમ મારી ચોઈસની ચિંતા ના કરો, મને તો ગમે તેવી ચાલશે. મારે તો તપાસ પણ નથી કરવી. ફોટાની જરૂર નથી, અત્યાર સુધી ફોટા જોઈ જોઈને તો. અરે એમ નહીં, અરે મન મનાયું છે એમ કહું છું, ફોટા જોઈને જ મન મનાયું છે. હા, તમારી ઉંમર શું? મારી ઉંમર જો 20, 5, 25, 9, 28 જેવી ખરી. 34 જેવી. ભાઈ, તમારું ગણિત બહુ કાચું છે. ભાઈ, મારું બધું કાચું જ છે હજી. તો હું શું કહું છું, આ તમારા બીજા છે, બીજા. અરે ભાઈ, શું બીજા? પહેલા જ છે હજુ. શું બીજા ની માંડે છે યાર, હજુ કુંવારો છું. અને કુંવારો નહીં, માંડો કહેવાય, સમજ્યો? એ શું બોલ્યો? હેલો, એ ચલ ચલ. એ રાહુલ, એક વાત સાંભળ. બોલ ને ભાઈ. હવે ને રહેવાતું નથી, સહેવાતું નથી, કહેવાતું એ નથી. હું લગ્ન કરી લઉં. તો કરી લે ને ભાઈ, તારો કોની પરમિશન લેવાની જરૂર છે? એ હું આપી દીધા, તું જા. એ હું મજાક કરતો તો, તમે મારા મોટા ભાઈ હે ને, તમારા પહેલા લગ્ન કરતો હું ક્યારે નહીં. પ્રોમિસ આપી છે ને? નાના ભાઈ ઉપર ભરોસે નહીં. નહીં, પ્રોમિસ નહીં કરું. પ્રોમિસ? આલે. એક વાત યાદ રાખો, દરેકના ઘરે જઈને શું સમસ્યા છે એ જાણવાની. હમ, બોલ્યા વગર પહોંચો. ભાઈ, એક નવો ઇન્સ્પેક્ટર આવ્યો છે અને આપણા પેલા ગેસ્ટ હાઉસમાં. મુન્ના, તને કેટલી વાર કીધું છે કે 2 નંબરના ધંધામાં મને વચ્ચે નહીં નાખવાનું, છતાં તું મારી વાત માન્યો નહીં. હે, પોલિટિકલ ઇમેજ ખરાબ ન થવી જોઈએ મારી, કેટલી વાર કહેવાનું તને? હા ભાઈ, પણ તકલીફ. તકલીફ પડે ભાઈ, તકલીફ તો પડે ને મુન્ના, અને જે ભગવાન તકલીફ આપે છે ને એ જ ભગવાન તકલીફ સહન કરવાની શક્તિ પણ આપે છે. એટલે અત્યારે કહીને થોડા દિવસ રહેવા દે જેલમાં. પણ ભાઈ, કીધું ને એકવાર અને ફરી વાર આવો કોઈ ધંધામાં મારું નામ વચ્ચે ના આવવું જોઈએ.
અને તારે પણ આ ધંધા બંધ કરવાના. ચાલ જા બતાવી આમાં ચારનો કળા કરે છે, જોવું તો ખરી શું ફોટા પાડે છે. ફોટા પાડતા આવડે છે, ખાલી શોબાજી માટે પાડે છે. હા શું આવા બ્લર ફોટા, આ ફોટા આના પોસ્ટર બનાવડાવું, આ લગાવડાવું. હા સર પાન. હા થેન્ક યુ. શું ફોટા પાડી આપું? હે ફોટા પાડી આપું? આવડે છે. હા આપ, તું આ પકડ. સર આજો. વાહ ગમ્યું. શું નામ છે તારું? સર કિશન. મારી યુટ્યુબ ચેનલ છે અડકો ધડકો. ઓ વાહ, નામ પણ ગમ્યું અને કામ પણ ગમ્યું. તો સાંભળ, થોડા દિવસ પછી અમારી બર્થડે છે, એ દિવસે ફોટોગ્રાફી તારે કરવાની. સારું સર. તમારી બર્થડે એટલે? અમારી એટલે મારી અને મારી બહેનની બર્થડે જોડે આવે છે. હાય ભાઈ. લાવ લાવ એક મિનિટ. વાહ શું મસ્ત ફોટા પાડ્યા છે. હા આણે પાડ્યા છે. સેન્સ છે તમારામાં ફોટોગ્રાફીની. આઈ લાઈક ઇટ. થેન્ક યુ. કયો ફોટો સારો છે વધારે? ના આને. હા આ પિક મસ્ત છે. ચોઈસ સારી છે તમારી. એટલે ખાલી ભાઈના જ ફોટા પાડશો કે મારા પણ પાડશો? અરે હોય કઈ, તારા પણ પાડે જ ને. જો ભાઈ કિશન, હા મારી બર્થડેમાં એટલે કે અમારી બર્થડેમાં મારા કરતાં પણ વધારે સારા ફોટા કાજલના પડવા જોઈએ, તો જ પેમેન્ટ મળશે. બાકી ટોપી. સારું સર. પાયલ, બધું કામ મારે એકલા એકલા કરવું પડ્યું. કોઈ હોય તો મદદ કરે, પણ આ તો સવારના પોરમાં ડ્યુટી પર નીકળી પડે. સોરી ને, આ તો પડકેલી જ. કેવી રીતે ચલ કામ કરાવવા માંડ્યું. લાય હું મદદ કરું પાયલ તને. ના એટલે ટ્રાય, કપડાવાળી આપું નહીં. લાય પરસેવ. ઓહો ક્યા બાત હે ને. હે જોયો આ ફોટો, જો આમાં તું કેટલી પતલી હતી, હા હવે જાડી થઈ ગઈ છે. મેં કોઈ દિવસ કમ્પ્લેન કરી? હા આજે તો બહુ રોમેન્ટિક મૂડમાં છો ને. બાકી તમને જોઈને કોઈ કહે નહીં હો કે તમે આટલા રોમેન્ટિક હશો. કેમ, પોલીસવાળા કોઈ દિવસ પોતાની પર્સનલ લાઈફ એન્જોય ના કરે? હા ભાભી રિત્યાવી. ભાભી ક્યાં? ભાભી 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 ભાભી. અરે 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 ધીરે 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 ધીરે. કેમ અત્યારે વધારે ફુંદરડી ફરાય એમ નથી? કેમ ભાભી? કારણ કે તું ફોઈબા બનવાની છે. વોટ, કોંગ્રેચ્યુલેશન્સ. સાચે? હા. શું વાત કરે છે તું? આટલી મોટી સરપ્રાઈઝ બસ આવી રીતે કહી દઈશ? ગજબની છુપી રસ્તમ નીકળી તું તો. પેલી વાત કરવાની છે. હા મને યાદ છે. રિદ્ધિ, રિદ્ધિ. હા ભાઈ. સિદ્ધિ મારે તારી જોડે એક વાત કરવી. હા બોલો ને ભાઈ. મામાનો ફોન આવ્યો હતો ને, એમણે તારા માટે એક સરસ મજાનો છોકરો શોધી રાખ્યો છે. તારી આ હોય તો 4-5 દિવસમાં ફાઇનલ કરી નાખીએ. પણ ભાઈ આટલી જલ્દી? જો તને કોઈ ગમતો હોય તો કહી દે હો, નહીં તો પછી મોકો નહીં મળે. એ મારી બેન છે, લવ મેરેજ કરીને કોઈના ઘરમાં ઘૂસી નહીં આવે તારી જેમ. હું ઘૂસી આવી છું? હું તમારી જોડે લવ મેરેજ કરીને ઘૂસી આવી છું? હા હારું, મારી માં મેં લવ મેરેજ કર્યા છે બસ. હું તને ભગાડીને લઈ આવ્યો છું, તું નથી ઘૂસીને આવી બસ. એક્શન. ગભરાશો નહીં, ડરશો નહીં ને ડરાવશો નહીં. આ છે અમારી ચેનલ અડકો દડકોનો મોટો. અહ આ કોઈ હોરર કે ક્રાઈમ જોનની વાત નથી. આ તો વાત છે આપણી આસપાસ થતા સામાજિક સમસ્યાઓને રોકવા અને ટોકવાનો પ્રયાસ. આજનો આપણો વિષય છે કોન્ફિડન્સ લેવલ.
અરે ચકુડી, એ ભાઈ બંધ કર. અરે ચકુડી, તું અહીંયા સ્કૂલે નથી ગઈ? રાહુલ, એક સવાલ પૂછું. પૂછ ને. તું મને પ્રેમ કરે છે? લે, આ કે પૂછવાની વાત છે? હે, તો સાંભળ, મેં ડિસિઝન લઈ લીધું છે. હું આ બાળક રાખીશ. તું પ્લીઝ તારા ઘરે વાત કરી લે ને. તારો ઉતાવળ છે નહીં? હા, અરે પહેલાં આપણે એકબીજાને જાણી લઈએ સારી રીતે, અને હું મારી લાઈફ બનાવી દઉં, હું મારું ફ્યુચર બનાવી દઉં. આજો આજો, એ આ ક્યારના આવું આવું કરે છે પણ આવતા નથી. અને ખબર છે તને, બારક આવે એટલે કેટલો ખર્ચો થાય ખબર છે તને? અરે એને ડાયપર લાવવા પડે, એના માટે ગોળિયું લાવવું પડે, એના માટે સાબુ લાવવું પડે, એના માટે ઓઇલ લાવવું પડે, એના માટે. ટેન્શન ના લે, ખર્ચો હું આપીશ. અલે તને કેટલી વાર કીધું, મારી કોઈ પણ વાતમાં તારે ઘૂસવાની જરૂર નથી, નીકળ અહીંથી, નીકળ. રાહુલ, તું ખર્ચાનું ટેન્શન કેમ કરે છે? તું પ્લીઝ ઘરે વાત કરી લે ને, મારો ભાઈ મારા માટે છોકરો શોધી રહ્યો છે. હા તો જોવા દે ને, તારે તો ના જ પાડવી છે ને. કેટલાને ના પાડવાની? અને આમ પણ આ એક મહિનામાં તો દેખાઈ જશે. આપણે ક્યાં રાખવું છે? તું તો દવા લઈ લે. મેં તને એક વાર કીધું ને, હું દવા નહીં લઉં, નહીં લઉં, નહીં લઉં. અરે તું દવા લઈ લે, લઈ લે, લઈ લે. પણ કેમ? અરે નહીં માને યાર. કોણ નહીં માને? મારા બાપા નહીં માને. પણ કેમ નહીં માને? કેમ કે મારા ઘરમાં સાટા પાટાનો વ્યવહાર ચાલે છે યાર. સાટા પાટા? એટલે? એટલે સાટા પાટા. સાટા પાટા હું સમજાવું. એમાં એવું છે, રાહુલની જે બહેન છે ને પ્રિયા, એ જેના જોડે લગ્ન કરશે એની બહેન જોડે આપણા રાહુલભાઈ લગ્ન કરશે, એટલે રાહુલભાઈના જીજા સાડા એક. હે ને રાહુલભાઈ, જોરદાર વરસાદ પડતો હતો, વાદળો ગરજતા હતા, ડેટકાઓ પાણીમાં છપછપિયા કરતા હતા, કોયલ ચૂ ચૂ બોલતી હતી, હું ભીંજાયેલો હતો, તું એ ભીંજાયેલી હતી, હું ધરુજતો હતો, તું એ ધરુજતી હતી. અચાનક વીજળી પડી અને તું મને ભેટી પડી. એ દિવસે તું જો મને ભેટી ના પડી હોત ને, તો આજે મારે આ દિવસ જોવાનો વારો ના આવ્યો. જો હું કઈ જાણતી નથી, આ બાળક હું રાખીશ જ, ધેટ્સ ફાઇનલ. ફાઇનલ? શું જોઈએ છે તને? મમ્મી, તું પપ્પાને વાત કરને. અરે બેનના લગ્ન કરાવી દો, હું મારું પછી કંઈક સેટિંગ કરું છું. તારા પપ્પા અને દાદા નહીં માને, સમજ્યા ને? એના કરતા તું આટા સાટા માટે તૈયાર થઈ જા. પણ મમ્મી, જો તું વાત કરીશ ને, પપ્પા કદાચ માની જાય. એ આપણા બંનેને બહાર ફેંકી દેશે ઘરમાંથી. જે તારે કરવું છે તું કર, મને વચમાં નહીં લાવ. બસ જાઓ. દાદા, ન્યૂઝ વાંચો છો? આ જમાનો બહુ બદલાઈ ગયો નહીં દાદા? હવે જમાનો બદલાઈ ગયો જવા દે, તું વાત, મને તું બદલાઈ ગયેલો લાગે છે. આમાં આમાં દાદા, એક વાત કહું? બોલ ને. દાદી જવાનીમાં કેવા લાગતા હતા? તારા દાદીની શું વાત કરો, એકદમ મીના કુમારી જોઈ લો. મીના કુમારી, એમની આંખો, એમના વાળ અને શું એમના પગ. મેને આપકે પાંવ દેખે બહોત હસીને, ઇસે જમીન પર મત ઉતારિયેગા વરના મેલે હો જાયેંગે.
નિબંધ રેવા દો. પ્રેમ કેટલો કરતા હતા એ કહો. અરે કરતા હતા વારી ટળપી, કરતા હતા નહીં, કરું છું અને કરતો રહીશ. અરે વાહ મારા દાદુ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ દાદુ, પ્રાઉડ ઓફ યુ. પ્રાઉડ ઓફ યુ વારી, અમે તારા ઉપર પ્રાઉડ લઈએ એવું કંઈક કરીને બતાય. પ્રેમ કરું દાદુ? પ્રેમ નથી કરવાનો, પહેલા લગ્ન કર અને પછી પ્રેમ કરવાનો, આપણા ખાનદાનની પરંપરા છે. આ નહીં માને. કઈ બોલ્યો? કઈ નહીં, વાંધો નહીં. ઓરે ભાઈ મારી વાત તો સાંભળતો જા. બધું પથ્થર પડી જાય. એ પ્રિયાડી, હા, કોના જોડે વાત કરે છે? તારા જીજાજી સાથે વાત કરું છું. હે, તારા બનેવી પ્રવીણ કુમાર. આ તો બધું નક્કી કરીને જ બેઠી લાગે. જાતો એક મિનિટ હો, જો તારા જીજાજી શું કહે છે. તું માની જાને એમની બહેન માટે. એની બહેનની તો એ શું એટલે વાલી કરું તો બરાબર, નડન છે મારી. હા હા, તો હું શું કહેતી હતી, ક્યારે મળવું છે હવે? આખું ગામ માનશે પણ આ નહીં માને નક્કી છે, શું કરું. પપ્પા, હા, હું કઈ હેલ્પ કરું? ના ભાઈ, હો જરૂર નહીં, માથે ના ઉપર નીચે બે જા ભાઈ. હા બહુ સરસ, વા ભાઈ. શું વિચાર્યું છે? શેનું શું વિચાર્યું? લગ્નનું. હા એ તો કરવાના પપ્પા, લગ્ન તો કરવાના પપ્પા. પણ હું એમ કહેતો હતો કે આ લગ્ન પહેલા પ્રેમ, મતલબ અત્યારે જે બધા યંગ જનરેશનમાં નથી ચાલતું, કે આ અત્યારનું તો પપ્પા કુ બધું આમ ચેન્જ થઈ ગયું ને બધું. હા હો, બોલે તું શું ચાલે છે જમાનો ને બધું સમજાય બને. એજ્યુકેશન વધી ગયું. એજ્યુકેશન વધી ગયું પછી આગળ શું વધી ગયું? અત્યારે તો બધા છોકરા છોકરી આમ પહેલા એકબીજાને મળે, એકબીજાને લાઈક કરે, એવું બધું કરે. હે ના, તમે રાઈટ જ છો પપ્પા. હા હું તો સાચો છું ને ભાઈ. ના ના ના, તું કે ને, તું સમજાય ને, જમાનું સમજાય, પ્રેમ સમજાય, પેલું શું બોલો, લાઈક ને બધું શું કરે, હા એ બધું સમજાય. બોલ બોલ. હું એમ કહેતો જે વાત છે ને એ થોડી આમ, હા પણ આમામ આમામ ના કરે કા. બોલ તું આગળ બોલ. એટલે પપ્પા આમ વાત જે તમારી છે ને આમ ખાલી બોલિંગ બોલિંગ કરવી છે તો. અચ્છા શું થાય છે? ઉલટી કરું તો? આ કરને, હા કરને, અત્યાર જે કરવું એ ઉલટી જેવું થાય છે. ઉલટું કરું તો આમ? હા હા ઉલટું કર કર કર, એટલે કર ના ઉલટું. એટલે પપ્પા ઉલટું એટલે? હા બોલ બોલ. એટલે પહેલા હું આમ, હા હા, પ્રેમ કરું ને પછી લગ્ન કરું તો? એટલે એટલે મારો કહેવાનો મતલબ એમ નતો, આ તો કદાચ થાય તો એમ. તો વળી કાન ખોલીને સાંભળી લેજે, 20 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી રાખજે. આટા સાટા પદ્ધતિમાં આપવાનું અને લેવાનું મને ઓસાય, અને જો તારે આટા સાટા પદ્ધતિથી લગ્ન ન કરવા હોય ને ભાઈ, તો ગમે ત્યાંથી 20 લાખ રૂપિયા પેદા કરીને રાખજે, સમજી ગયો? જો ભાઈ, તારો છૂટકો જ નથી, તારે જખ મારીને આટા સાટા પદ્ધતિથી જ લગ્ન કરવા પડશે, કારણ કે તારા કિસ્સામાં 20 રૂપિયા નથી. તું 20 લાખ લાઈશ ક્યાંથી? હું જઉં માર કામ છે. આ નાલાયક કિશન આ જા, રાહુલિયા ને બગાડ્યો છે. રાહુલિયા દીકરો છે રાહુલિયો, મારા કિશન ને બગાડીને મૂકી દીધો છે, અને તું તારો આ કુંવારો છે ને એને ઘેર વહુ આવે ને એનો વિચાર કર, નહીં તો વાંઢો રહી જશે. વાંઢો તો તારા બંને છોકરાઓ રહી જશે, મારા રાહુલિયા માટે તો લાઈનો લાગી જશે. એ વાંઢો છે, તારા છોકરા માટે લાઈનો લાગે છે તો પછી ગોઠવા તું કેમ નથી? હે બાપુજી, આ જેમ તેમ બોલે છો. આ જો તું પાછળ જો,
એ અંસારી ચાલ જા અંદર અમારું તો ગોઠવાઈ જશે તું શું બોલતી હતી અરે જા જા ચાલ ચૂપ રે સર અરે થેન્ક યુ હા ઓકે થેન્ક યુ પાર્ટી એન્જોય કરો ઓકે સર પાર્ટી એન્જોય કરજો બધા હેપી બર્થડે સરજી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કેટલા દિવસો દેખાયા ભાઈ હે પાર્ટીના કામમાં આવવું પડશે હો બધાએ ભાઈ રણવીર આવ્યો છે ચોક્કસ કહીશ પાર્ટી એન્જોય કરો હમ હેપી બર્થડે સર વેલકમ 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 મને એમ હતું કે તમે નહીં આવો પણ તમે તો સહપરિવાર આવ્યા ગમ્યું હા નમસ્તે ભાભી નમસ્તે અરે આ તો આપણા સ્કૂલના મેડમ છે ને જી સર ઓહ વેલકમ સાહેબના પરિવારને કોઈ તકલીફ ના પડે એ વાતનું ધ્યાન રાખજે હા ભાઈ હા હેપી બર્થડે અરે થેન્ક યુ બોલો શું લેશો જેના બદલામાં કંઈ આપવું ના પડે વાહ એનો મતલબ એ કે તમે ખાતા નથી હે સાહેબને કોઈ વાતની તકલીફ ના પડે એનું ધ્યાન રાખવાનું છે ધ્યાન તો તમારા સાહેબને કોઈ તકલીફ ના પડે ને એનું રાખજો વાહ આ પણ ગમ્યું તકલીફ અને મને મને વિશ્વાસ છે કે જ્યાં સુધી તમે અહીંયા છો ત્યાં સુધી મને કોઈ તકલીફ નહીં પડે પૂરો ભરોસો છે ભરોસાની ભેંસ પાડો ના જણે એનું ખાસ ધ્યાન રાખજો હા ધ્યાન તો તમે તમારું રાખજો રણવીર નામ છે મારું આજ સુધી કોઈ મારો વાળ પણ વાંકો નથી કરી શક્યો ઓહ સાહેબનું મગજ ગરમ છે હા ભાઈ સાહેબને ઠંડુ પીવડાવો હે એન્જોય ધ પાર્ટી ઉંમર પડવાની નહીં આગળ વધવાની છે યંગમેન તમારા આશીર્વાદ હશે સર તો આગળ પણ વધી જઈશ મારી ઉંમર આશીર્વાદ આપવાની નહીં લેવાની છે ભાઈ નીકળીશું આપણે સર મમ્મી ટેક ફોટો હા પ્લીઝ જઈએ ભાઈ ચલો રિદ્ધિ તું ઓળખે છે આ ફોટોગ્રાફર ને હું હા ના ભાઈ ચલો ભાઈ આજ પછી તમારામાંથી કોઈએ પણ ટેબલની નીચેથી ઉપરથી આજુથી બાજુથી કોઈ પણ પ્રકારની લાંચ રૂશ્વત કે ભેટ સોગાતો લીધી છે કે મિત્રતાના નામે કાયદા વિરુદ્ધનું કોઈ પણ કામ કર્યું છે તો મને જરાય નહીં ગમે એના કરતાં રાષ્ટ્રના મિત્ર બનીને રહેશો તો મને ગમશે ઇઝ ધેટ ક્લિયર ઇઝ ધેટ ક્લિયર મામા
હા મામા. અરે ભાણા, આપણી રિદ્ધિ માટે એક સરસ છોકરો છે. એના પપ્પાનો ટ્રાવેલિંગનો બિઝનેસ છે. મારા મિત્ર જ છે. રિદ્ધિ જો છોકરા માટે હા પાડે ને તો કરી નાખો કંકુના. જી મામા, તમે છોકરો શોધ્યો હશે એટલે સારો જ હશે, પણ મારે એક વાર રિદ્ધિને પૂછવું જોઈએ. અરે રિદ્ધિને તો પૂછવાનું જ ને, એની ક્યાં ના છે. રિદ્ધિને પૂછવાનું, એની હા હોય તો જ. હું છોકરાનો ફોટો મોકલાવું છું, શું રિદ્ધિને બતાડી દેજે. જી જરૂર મામા, તમે મોકલાવો, હું રિદ્ધિ જોડે આજે જ વાત કરું છું. થેન્ક યુ. આટલું સોલ્વ કરી દો ફટાફટ, ઓકે? હા ભાભી. હલો રિદ્ધિબેન, તમારા માટે મુરત્યો જોઈ રાખ્યો છે, ફોટો મોકલ્યો છે, જોઈ લેજો. પણ ભાભી. શું પણ ને પણ, એકવાર જોઈ લેજો, ગમે તો હા પાડજો, નહીં તો ના પાડજો. હા પપ્પા. એક છોકરીનો ફોટો મોકલાવું છું, જોઈને કે મને ફટાફટ. પણ આમ અચાનક કેમ પપ્પા? કેમ, તારે પણ તારા ભાઈની જેમ છું વાંઢા મારવાના છે? રહી જાય સામને આમ. ચાલ જલ્દી જલ્દી મને ફટાફટ જવાબ મોકલ. પણ પપ્પા સામ. હલો હલો. શું થયું લે? લગ્નની મોકણ, બીજું શું. કિશન ભાઈ, કિશન ભાભીને ફોટો આજ બતાવજે પાછો, હું એ જોઉં ભાભી કેવા છે. એ ભાભી વાળી તું છાની માની બેસ ને. અરે અરે બોલ ને મારી ચકોડી. ભાભી એ મારા માટે છોકરાનો ફોટો મોકલ્યો છે. એમાં જોવાની જરૂર શું છે? ના પાડી દેવાની ને. અરે પણ એ રાવલિયા આ જો. અરે યાર તને ખબર નહીં પડતી તારી ભાભી જોડે વાત ચાલે. શાંતિ રાખ ને બે મિનિટ યાર. તને ખબર છે છોકરો કોણ છે? અરે મારે જાણીને શું કરું, તું ના પાડ દે. અરે આ ફોટો જો ને. અરે કિશનિયા તું જોઈ લે, હું પછી શાંતિથી જોઉં છું. બાપા તારે લગ્ન કરવાના, મારે નહીં કરવાના. લે તારી ભાભી જોડે વાત ચાલે, ઉભો રહે બે મિનિટ. તું મારી વાત સાંભળ ને. હા બોલ ને ચોકડી, તાજો તો વાત કરું છું. હા તો સાંભળ. આ જો આ ફોટો મારા બાપાએ મોકલ્યો છે. બોલ હવે શું કરું. આને કો તેને કો સીધી વાતનો ઉંધો ન બડકો. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હમણાં પિયુષ કુમાર અરે વાત કરતો હતો, પોગી ગયા પિયુષ કુમાર ને કિનલ શાંતિથી પોગી ગયા. બચારા કિનલબેન રોકાવા આવ્યા હતા અને અચાનક જવું પડ્યું. હા પણ મળી ગયું એ હારું થયું. હું હું ભગવાન ને મળવા ગઈ હતી આજે. મળવા? ભગવાન પાસે માંગવા તો બધા જાય, પણ હું મળવા ગઈ હતી. ચકોડી તને ખોટું ના લાગ્યો તો એક વાત કહું? બોલ ને. તું લગન માટે હા પાડ દે ને. મારી તો હા છે ને, તારા ઘરવાળા માને તો ને. હું મારી વાત નથી કરતો. તો હું તો આની વાત કરું છું. મારે આની સાથે લગ્ન નથી કરવા. બે તું ગાંડો થઈ ગયો છે, શું કહે છે તું? હલા યાર, તમારા લોકો ને કે સાચે માં લગ્ન કરવા, ખાલી નાટક કરવાનું છે. મારે કોઈ નાટક વાટક નથી કરવાનું. બે મિનિટ શાંતિ રાખો. બે જા બકા. બોર્ડ ની એક્ઝામ તું આપે અને રિઝલ્ટ કોઈ બીજાના નામે. મારી વાત તો મારે તારી કોઈ વાત નથી સાંભળવી. સાંભળ. અરે ચકુડી. અરે સાંભળ. અરે સાંભળ. મારે કઈ નથી સાંભળવું. તું મારી પાછળ ના આવીશ. અરે રોક. અરે અરે ચકુડી મારી વાત તો સાંભળ. ચકુડી શું આવું કરે છે યાર, પ્લીઝ યાર. યાર તમે બંને છો ને, લગ્ન માટે થોડો ટાઈમ હા પાડી દો ને. હું કહું પછી ના પાડી દેજો યાર. થોડો સમય એમ, પછી તું શું કરીશ? પછી હું તારી સાથે લગ્ન કરી લઈશ. એક મિનિટ એક મિનિટ એક મિનિટ, મને કહે થોડો સમય એટલે કેટલો સમય? અરે બાપા એક મહિનો. અરે મેં મારા ઘરે વાત કરી રાખી છે અને એ લોકો માની પણ ગયા છે. હવે પણ મારે શું છે ને કે પણ શું. અરે તને તો ખબર જ છે મારા ઘરમાં સાટા પાટાનો રિવાજ ચાલે છે. હવે જો મારે તારી સાથે લગ્ન કરવા હોય ને તો મારા બેનના લગ્ન માટે મારે 20 લાખ રૂપિયા આપવા પડશે. 20 લાખ? એ એનાથી સારું તો તારી બેન ભાગી જાય. એ તું બોલવા ભાન રાખો અને
આ બધા ના બખેડા ઉભા ના કરીશ તું. બખેડા એ નહીં, તું ઉભા કરે છે. અરે અરે ચકુડી ચકુડી, બે યાર. અરે મારા ભાઈ, તે હા પાડ્યો તો તારો શું જાત? હે, અરે તું મારો ભાઈ બનશે કે ભાડવા જ છે યાર? પેટ્રોલ પુરાવાના પૈસા નથી તારા પાસે, તું 20 લાખની વાતો કરે છે? એ મારો જોવાનું ભગા ક્યાંથી લાવવાના? તને મારા પર વિશ્વાસ નથી? હા નથી. હા પાડ દે ને, હા પાડ દે, હા પાડ દે, હા પાડ દે, હા પાડ, અલે હા પાડ, હા પાડ દે પ્લીઝ યાર, પ્લીઝ યાર, હા પાડ ને. હેલો હેલો, ચકુડી પેક કરી દો. ચકુડી લસણ કેટલા ના આપ્યા? 50 ના મળે છે, 500. પ્લીઝ માની જા ને યાર. હું શું કહું છું, આપણે ભાગી જઈએ તો? આપી દેજો આને. અરે મરચા કેટલા ના આપ્યા? અને કોથમીર? હા તો શું ભાગી જઈએ? તને ખબર છે ને તારો ભાઈ પોલીસ વાળો છે, બે ગમે ત્યાં આવીશું ગોતી નાખશે. અરે ભાગવાનું જવા દે યાર. કેટલામાં આપી? લાવોની યાર. હા તો પેક કરી દો. ચકુડી મારી વાત સાંભળ, મારે થોડો સમય જોઈએ છે પ્લીઝ. અરે થોડા સમયની તો વાત છે યાર, દેખ તું મારા માટે આટલું નહીં કરે યાર. ઠીક છે, હું તૈયાર છું, પણ જો તે મારી વાત ના માનીને અને કોઈ રસ્તો ના કાઢ્યો ને તો તો હું એકલી ભાગી જઈશ અને ચિઠ્ઠીમાં તારું નામ લખીને જઈશ. અને તને યાદ છે ને મારો ભાઈ પોલીસમાં છે, આપી દેજો આને. અરે ચકુડી આવી તો બીવડાવવાનું યાર. હે આપણ ભાઈ એ આવી તો બીવડાવવાનું યાર. નાઈસ. હું ત્યાં તારે પિક્ચર્સ પાડી આપું. એક સેકન્ડ. હા તને શું લાગે છે મેં તને અહીં મારા પિક્સ પાડવા બોલાવ્યો છે? તો મને તારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો ગમે છે, મને તારો સાથ ગમે છે. તને ગમે છે? હા. એટલે ના બે બિકણ, આટલો બધો ડરે છે શું કામ? હું નથી ડરતો. અચ્છા એમ? હા. તો બોલતો કેમ નથી? શું જે તારા મનમાં છે એ? મારા મનમાં શું છે? તારું પાન આપવાના બહાને મારા ઘરે આવું, મને સંતાઈ સંતાઈને જોયા કરવી, મને બધી જ ખબર પડે છે. તું કંઈ બોલતો નથી પણ તારી આંખો ઘણું બધું કહી જાય છે. મને એમ હતું કે તું પ્રપોઝ કરીશ એટલે આટલો બધો ટાઈમ રાહ જોઈ, પણ તારામાં તો હિંમત જ નથી. તારી આંખોનું કાજલ બનવું છે, તારા ચહેરાનું સ્મિત બનવું છે. જો હા પાડે તું, આજીવન તારી સાથે રહેવું છે. વાહ શેરો શાયરી વાહ, બુદ્ધુ મારી તો ક્યારની હાજ છે. મને તો તું પહેલી વાર જોતા જ ગમવા લાગ્યો તો, ત્યારે જ નક્કી કરી લીધું તું કે જીવન જીવાશે તો આની સાથે જ જીવાશે. પણ તારો ભાઈ માનશે? અરે મોટા ભાઈ તો નારિયેળ જેવા છે, બહારથી આમ સખ્ત લાગે પણ અંદરથી તો મલાઈ જેવા સોફ્ટ સોફ્ટ છે. આમ તો માની જશે, પણ એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? એમનો પ્રેમ પરથી ભરોસો ઉઠી ગયો છે, ખબર નહીં માને કે નહીં. લાગે છે આજની મેચ ટાઈગર 11 આરામથી જીતી જશે. 56 રન જોઈએ છે 8 ઓવરમાં અને હજુ 2 વિકેટ જ હજુ પડી છે. અને આ એ ચોક્કો, ખરું ખરું બોલ હવે નાખી રહ્યો છે પ્લેયર. અને આ જો જગાય જબરજસ્ત શોટ અને જોરદાર ફિલ્ડિંગ, જગો જબરજસ્ત રમી રહ્યો છે. મને લાગે છે મેચ જીતાઈને પાછો આવશે જગો. આ જબરજસ્ત મેચ ચાલી રહી છે અને ટાઈગર 11 આ જો બોલિંગ કરી રહ્યા છે સામેની ટીમના ખેલાડીઓ. અને એ મેસ તો એનાઉન્સમેન્ટ, જે કોઈ 6 મારશે એને હું 5000 રૂપિયા આપીશ. 5000 એનાઉન્સમેન્ટ. આહા, તો ખેલાડીઓ જે પણ હવે જે કોઈ 6 મારશે એને 5000 રૂપિયાનું ઇનામ છે. અને ઇનામ મળી રહ્યું છે બાબુભાઈ તરફથી.
પાછું બોલરે બોલિંગ કરી અને જબરજસ્ત શોટ છે, ફિલ્ડર પાસે બોલ ગયો છે અને આ જોરદાર સિક્સ, છગ્ગો. હવે બોલ નાખવાની તૈયારી કરી રહ્યો છે પ્લેયર. નાખ્યો નાખ્યો નાખ્યો, બે સ્ટેપ આગળ આવીને જગાએ, એ એ એ છગ્ગો. હા મળી ગયા મળી ગયા મને. એ બોલ નાખ્યો નાખ્યો અને જગાએ પાછો સિક્સર મારી અને આઉટ. જગાએ પૈસાની લાલચમાં વિકેટ ખોઈ. હવે ધોવાધાર અને જોરદાર પ્લેયર આવી રહ્યા છે ને. હા ગફુરા ભૂકા કાઢ નાખો. એ ગફુરે મારી અને એ અલે સિક્સ, અને આ છેલ્લી વિકેટ રહી છે અને આખી મેચ ફેરવાઈ ગઈ એવું લાગે છે. બધા જ ફિલ્ડરો પોતાની પોઝિશનમાં આવી ગયા છે, જોઈએ હવે આ મેચ જીતારે છે કે નહીં. અને પાછો બોલર ઇઝી બોલ નાખ્યો છે અને ગુમાવ્યું છે હવામાં, એ લાગે છે સિક્સ જશે. અરે રે મેચ હારી ગયા છે ટાઈગર ઇલેવન. બાબુભાઈ તમે યાર આમ ક્રિકેટના શોખીન લાગો છો. ક્રિકેટનો શોખીન નથી, મને મારા પૈસામાં રસ છે. પૈસામાં? તમે આમાં શું કમાય? ઉપરથી તમે તો 25,000 ખોયા. પેલી સામે ગાડી દેખાય છે, એ ગાડીમાં એક માણસ બેઠો છે જેણે આ ટાઈગર ઇલેવનને હરાવવા માટે 10,00,000 રૂપિયા મને આપ્યા હતા. 50,000 ગુમાવ્યા બાદ પણ 9.5 લાખના પ્રોફિટ સાથેથી હું અહીંયા જઈ રહ્યો છું. ઇટ કોલ્સ બાબુલાલ બિઝનેસ પોલિસી. બાબુભાઈ મારે આ રીતે રૂપિયા કમાવા હોય તો લે અમારું કાર્ડ, કઈ કામ હોય તો ફોન કરજે. સરખું બનકર કર્યું કર્યું. કેટલે પહોંચ્યું તારણ કાજલનું? લા કાજલની હા છે યાર, પણ પેલો એમએલએ નડે છે. કેમ, એનો શું પ્રોબ્લેમ છે? એને પ્રેમમાં દગો થયો છે, એને પાછો વિશ્વાસ અપાવવો જ પડશે. પણ આ વિશ્વાસ એને અપાવશે કોણ? લે તું. એ તો આ બધા મને ના નાખે યાર, તું કરતા હિતે. હું તારી દોસ્તી માટે આટલું કરું, તું મારા માટે આટલું નહીં કરે. સેટિંગ કરાવો ને એના માટે કોઈ છોકરી ગોત. અલે આ બધું આ બધું મારે કરવાનું? છોકરો મારથી નહીં થાય, તું તું કરે. કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં. સાંભળ, હું તારામાં નહીં ઘૂસું, તારે મારામાં નહીં ઘૂસવાનું, ઠીક છે? રિદ્ધિને ના પાડી દઉં. અરે યાર તો છોકરીને જેમ કોટું લગાડી દે યાર, તું હું ખોરી આપું તને છોકરી એમએલએ માટે. આવ્યો ને લાઈનમાં. બોલ કિશનિયા. અરે શું બોલ બોલ, રિદ્ધિના ઘરવાળા મળવા આવે છે હમણાં. તો આવવા દે ને, એમાં તારી કે ફાટે છે? હે એ મારી નથી ફાટતી સમજો ને, પણ લોચા તો નહીં પડે ને? અરે કઈ લોચા નહીં પડે યાર, હું છું ને મારી પર વિશ્વાસ નહીં તને. તું છે એ જ તો તકલીફ છે મારા ભાઈ, મન થાય છે અહીંયાથી કૂદી જાઉં. અરે ના ના એવું ના કરતો, તું કૂદતો બોતું. એ તારો ભાઈ આવ્યો, તાર બાજુમાં જો. હા છોકરીને તું ના ગમ્યો ને હું ગમી ગયો તો? તમે છે ને લંગસિયા નાખવાના બંધ કરો અને પ્લીઝ સીધા રહેજો. એ મારા સાસરી વાળા આવી ગયા, ચલ 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 હેડ. શું ભાઈ, ઘર શોધવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? અરે તકલીફ? હા આ મારો ભાણો પોલીસમાં છે, ચોર દાણ ચોરના અડ્ડા શોધી કાઢે છે, તો પછી ઘર શું છે? અને આમે ફોન પર તમે એડ્રેસ સમજાવેલું ને મને, કે ગાય બેઠી હશે સફેદ ગાય, એની સામે જ અમારું ઘર છે. ગાય ઊભી હતી જોકે, મને થયું કે કંટાળીને ઊભી થઈ ગઈ છે. લાલિયો આ કોણ?
કિશન નો મોટો ભાઈ છે. હજી કુંવારો છું. અરે આ લો ને, નાસ્તો લો યાર. આ લો, એને મંગળ છે પણ એનું થઈ જશે. હા, મંગળ છે તો શું થઈ ગયું? એ કીડી ને કણ ને હાથી ને મણ મળી જાય છે ને. હા ભાઈ, એમાં મંગળ ના પણ ક્યારેક ને ક્યારેક તો શુભ મંગળ સાવધાન થઈ જ જશે. લ્યો લ્યો લ્યો. હવે કિશન ક્યાં છે? જી, હું એને બોલાવી લઉં. હા હા, ક્યાં ગયો આ છોકરો? કિશન, અરે તું અહીંયા બેસી રહ્યો છું, ચાલ બહાર. મારે નથી આવવું. આમ છોકરો એની જેમ ગભરાઈ જશું. ચાલ બહાર, બેટા બધા તારી રાહ જોઈ રહ્યા છે. રિદ્ધિ મારી એકની એક બહેન છે અને ભણેલી ગણેલી છે. જ્યાં સુધી એ હા નહીં પાડે ત્યાં સુધી કંઈ ફાઇનલ નહીં થાય. હા હા હા, પણ ફાઇનલ કરવા માટે મૂર્તિઓ તો જોવો પડશે ને. હા હા હા, કેમ નહીં. ક્યાં છે? ક્યાં કિશન? કિશન પણ આ જ છે? આવો બેટા. આવો બેટા, બેસ. શું કરો છો આપ? આમ તો મારો, એને બોલવા દો ને. ના ના, મારો ટ્રેવલનો બિઝનેસ છે ને, એને પણ એ જ સંભાળવાનો છે આગળ જઈને. પણ અત્યારે તો એને ખટક ખટક ફોટોગ્રાફીનો શોખ છે. હા ગુડ. હવે તું બોલ બેટા, શું કરતો હોઈશ? એટલે ચેનલમાં માર્કેટ હોય અને માર્કેટમાં ચેનલ. મારો દીકરો થોડો શરમાળ છે. રિદ્ધિ. હા ભાઈ. તારે કઈ પૂછવું છે? ના નહીં. એ પણ આપણા બધાની સામે નહીં પૂછે ને. આ પણ શરમાળ છે. એક કામ કરીએ, આપણે આ બે શરમાળા લોકોને એક સાથે એકલામાં વાત કરવા દઈએ. બહુ સાચી વાત છે, આપણી સામે ખુલીને વાત નહીં કરી શકે બંને જણા. કિશન બેટા, રિદ્ધિને લઈને જા. બેસ બેસ બેસ. શું કરીશું આપણે? ખોટા ભરાઈ ગયા આપણે. રાહુલિયા રાહુલિયા. તું શું કરે છે અહીંયા? હું તો વાતો સાંભળવા આવ્યો છું, મને બી પ્રેક્ટિસ થઈ જાય ને. પ્રેક્ટિસ વાળી ચાલ. છોકરો છોકરી જો એકબીજાને હા પાડી દે તો આજે જ બધું નક્કી કરી નાખીએ. શું કહે છે ભાણા? મામા તમે કોઈ ફાઇનલ જ હોય તો હું પણ તૈયાર જ છું. હું પણ ક્યાં તૈયાર છું? મારું તો ગોતતા નથી. તારું ગોઠવીશું. અત્યારે શાંતિ રાખ. આખો દાડો શાંતિ રાખ, શાંતિ રાખ, શાંતિ રાખ. મારે ગલ્લે બેસ બેસ કરવાનું આખો દાડો. આનો મંગળ મગજમાં ચડી ગયો લાગે છે. પૈણું પૈણું ઉપડ્યું છે. મંગળ બહુ દંગલ કરે. આજો શું કહો છો રિદ્ધિબેન? મારી હા છે. સરસ. તમે શું કહો છો કિશન કુમાર? મારી હા છે. મારી તો વર્ષોથી હા છે પણ તોય કોઈ મળતું નથી. હા તો હું એમ કહું છું ભાઈ કે હવે આપણે અત્યારે મોઢું મીઠું કરી લઈએ, પછી લગ્નની તારીખ નક્કી કરીશું. લે લાલિયા લાલ સરબત. હા તો પછી કરો કંકુના. રિદ્ધિ. અરે રિદ્ધિ, શું થાય? રિદ્ધિબેન શું થાય છે તને? તું જલ્દી ડોક્ટરને ફોન કર, જલ્દી આવે. હા હા. જલ્દી આવે પછી તને કહું. હું આવું ડોક્ટર લઈને ફટાફટ ત્યાં. પાણી છાંટો ને. એક્સક્યુઝ મી, કોનો ફોન છે હમણાં? યસ સર.
શું થયું પેલા એમએલએ ની ત્યાં રેડ પાડેલી એનું? યસ સર. તને ખબર છે ને આપણા પર પ્રેશર બહુ વધારે છે. આઈ નો સર, હું ડેફિનેટલી એ પતાવી દઈશ. રીતિબેન ક્યાં છે? પેશન્ટ ક્યાં છે? ડોક્ટર આવી ગયા છે. ક્યાં પેશન્ટ? એક મિનિટ અંકલ આંટી, તમે બધા બહાર જાઓ, ડોક્ટરને ભીડભાવ ગમતી નથી. હા હા, ચાલો ચાલો. અચ્છા અચ્છા, સમજી ગયા. હા હા, ભલે 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 ભલે. હા, જઈએ આગળ. અરે બહાર જાઓ, જા તું જા. ભલે, એ તું ક્યાં જાય છે ભાઈ? આપણે ફસાઈ જશું. કઈ કરતું? એ શું કરતું? આ ચેક કરું છું. ચાલ આગો જા, આગો જા. ચકોડી ચકોડી, શું થયું તને? ચકોડી આગ ખોલને. ચકુ ચકોડી, એ ચકોડી. એ તને કીધું તું ને મેં નાટક ના કરીશ, કેમ મારી વાત માનતો નથી? રાહુલ હજુ કહું છું, ચલને ભાગી જઈએ. આમને કેમ તમારી જોડે ભાગી જવું છે? અલ્યા, ઘરવાળા માનતા નહીં એટલે યાર. હું મનાવ? એ ભાઈ, તમે શાંતિ રાખો ને યાર. તને હજુ પણ કહું છું, જે કરવું એ જલ્દી કર. તને કહું છું. હા હું કરું છું, કઈ કરું છું. તું ટેન્શન ના લે જગુડી, જલ્દી પહોંચ ત્યાં. હા સર, હમણાં જ પહોંચો. ઓકે. હા સર. એ તું દરવાજો ખોલ અને તું અહીંયા ઉભો રહે. આ આડુરું કશું બોલતો નહીં, તને કહી દઉં. હા, જેટલું કીધું એટલું જ કરજે. ડોક્ટર સાહેબ, કેવું છે રિદ્ધિબેન ને? કઈ ખાસ નહીં, અશક્તિને કારણે જરા ચક્કર આવી ગયા. અચ્છા. પણ એમને એમના મેરેજની બહુ ચિંતા છે, જરા જલ્દી કરાવી દેજો. હા, કેવું છે હવે રિદ્ધિને? સારું છે, બધું સારું. તું અહીંયા શું કરે છે? હું ડોક્ટરને લઈને આવ્યો છું. ડોક્ટર સાહેબને હું તો લઈને આવ્યો. ચલો ડોક્ટર, હું તમને ઘરે મૂકી દઉં. હા હા, ચાલો ચાલો. હા, ડોક્ટરને લઈને આવ્યો તો. શું કામ ચિંતા કરે છે? બધું ટેન્શન મૂકી દે, બધું ઠીક થઈ જશે. હા, તારા વહેલામાં વહેલી તકે લગ્ન લઈ લઈશું. હું શું કહું છું, મારે ક્લિનિક જવું પડશે, મારે પોલીસ સ્ટેશન જવાનું છે, મને લેટ થઈ જશે. રિતિબેન. હા ભાભી, તમે આવશો મારી સાથે? હા, કેમ નહીં. ગુડ છે, તો હું તમને લોકોને ત્યાં ડ્રોપ કરી દઉં. ઇઝ ઇટ ઓકે? ઓકે ઓકે. લોકો ગમે તે કહેતા હોય, પણ સરસ ઠેકાણે આપણા કિશનનું ગોઠવાઈ ગયું ને. હા, તે ગોઠવાઈ જ જાય ને. આપણો છોકરો કેટલો સંસ્કારી છે. અરે મોટા પહેલા નાનાનું ગોઠવાડી દીધું. શરમ કર, શરમ કર. નહીં નાની, મને કેટલી વાર કીધું પહેલા મારું ગોઠવો, પણ માનતા જ નથી ખબર. અરે લોકો હસે છે મારી ઉપર. એવર રેડી. ચા દડા, મારા બધા કલ્લે બેસ બેસ કરવાનું. એવું ના હોય પપ્પા મમ્મી, એવું ના હોય. તમે તો મારી ગણતરી નથી કરતા. તારા છોકરાના લગ્ન ની પીપોડી વાગે ને, એ પેલા હું મારા છોકરાના લગ્ન ની શરણાઈ વગાડી. માફ મારે જો, તમે બાપ દીકરો માફ મારે જો. આ બે શું કરી લઈશ તું? યા બે નહીં તો, નહીં તો તું શું કરી લઈ શકેલા? પોલીસ નહીં તો આવા લોકોના મોઢે લાગવાનું નથી, એમને કરીને બતાવવાનું છે. અરે જો તારા કિશનિયાના પહેલા આપણા રાહુલિયાના લગ્ન ના કરું ને, તો મારું નામ ગજાનન નહીં. ક્યાં બધા બેટા? આજે અંસારી, તારા રાહુલિયા પહેલા મારા કિશનના લગ્ન ના કરી નાખે ને, તો જોઈ લેજે અંસારી. અરે તું જોઈ લેજે નયનાડી, હવે મારા રાહુલના જ લગ્ન પહેલા થઈ જશે. હા હા, તો હવે હું પણ જોઉં છું કે પહેલા લગ્ન કોના થાય છે. તું જોઈ લેજે. આવજો ભાઈ. બાય. ઓ ભાભી અહીંયા? હા, આ ક્લિનિકનું એડ્રેસ મને મારી ફ્રેન્ડે આપ્યું હતું. ચલો ભાભી, તમે જાઓ, મારે સ્કૂલનું થોડું કામ છે, તો હું ફોન કરીને આવું. હા. ક્યાં છે? લોચા પડ્યા.
તારા વરી સેના લોચા પડ્યા? અરે ભાભી મને એ જ ક્લિનિક લઈને આવે છે જે ક્લિનિકે આપણે ગયા હતા. વોટ? વોટ નહીં, વાટ લાગી જશે. પણ તારા ભાભી લઈને હોસ્પિટલ જવાની જરૂર શું હતી? હા મને એમ કહો, આ આરતીબેન શું કરે છે? હા જોઉં છું. નો. હા એ પણ ફોન પર જ વાત કરી રહી છે. પણ ફોન પર વાત કરી. તું ચિંતા ના કર, હું કિશનને લઈને આવું છું. કિશન? સેના માટે? હું થોડી વાર રહીને તમને ફોન કરું. હા અરે કિશન ને તારી ભાભી તારી સાથે જોશે ને તો ઊંધું નહીં સમજે. મમ્મીને જઈને કહું. તું એટલે હા શંકા નહીં કરે તારી ઉપર. અરે પણ બધા માર્ક મારા જ કાઢે છે. લો આ બેટા. સાફર આ ઉંમર છે ને 2 રૂપિયા બચતા હોય ને તો બચાવી લેવાના. હા 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 આવો આવો 5 મિનિટ આવો. રા અરે પણ બાપુજી આ પણ અરે આ ઉંમરે કઈ પરાક્રમ ના કરતો ભાઈ. અરે શું બાપુજી પરા તમે સુધરો ને તમે આ ઉંમરે યાર. અરે આવા ભેદી ઈશારા કરીને કેમ બોલાવે તું? વાત ચાલી રહી છે ના હોય આવું બધું ક્યારે થઈ ગયું આપણાથી? નહીં નહીં આપણે ત્રીજું બાળક ન જોઈએ આપણે. એ વાત નથી. પ્રિયાએ રાહુલને આરતી સાથે વાત કરતા જોયું. આપણાથી સંતાડીને ફોન ઉપર વાત કરે છે આરતી સાથે. એ રમણલાલની આરતી નથી? હા એની સાથે. ના હોય. હા અરે યાર આ જનરેશનનો જ આ પ્રોબ્લેમ છે યાર. પેલા પ્રેમ કરે પછી થાકે પછી લગ્ન કરે. મને હતું જ કે રાહુલ આરતી સાથે આટલી બધી વાતો કેમ કરે? જવા દો ને આપણા માટે સારું કે નહીં. સરસ તું ચિંતા ના કર બાપા, હું કિશનને લઈને આવું છું. અરે આવતા વાર તો લાગે ને યાર. બેટા કર કર તું તારા કઈ વાંધો નહીં, કોઈ ચિંતા ના કરીશ. તું તારે પહેલા પ્રેમ કર, પછી તને ટાઈમ મળે તો શાંતિથી લગ્ન કર. જો ઉતાવળ નથી આપણે કે જેટલી જોઈએ એટલી વાતો કરે બેટા. કર કર જો બાપુજી કેટલા રાજી થઈ ગયો. જો એમને ડાકલી ફાડી એમની. ચલો હવે એની વાતો કરો, પ્રાઇવસી તો આપો. ચલો હવે અંદર આવજો. જો ડાકલી બંધ કરો, ડાકલી બંધ કરો. હું હું આવું છું, તું ચાલ. હેલો. ઓકે મેડમ. ઓકે પાયલબેન તમને સોનોગ્રાફી માટે મેડમ બોલાવે છે. હા હું આવું. હા ભાભી. તમને કંઈક જોયા છે? હા તમે ક્લિનિક પર આવ્યા હતા રિદ્ધિબેન. હા ઓકે. સો શું વિચાર્યું તમે? અમે બાળક રાખવાના છીએ. ગુડ. મેં મારા હસબન્ડને કન્વિન્સ કર્યા તો તે થઈ ગયા. ઓકે. સો આજે એકલા આવ્યા છો? ના ના મારા હસબન્ડ રસ્તામાં જ હશે. ગુડ. અરે જુઓ આવી ગયા. અરે નમસ્તે. નમસ્તે. સો મિસ્ટર બાળક રાખવાનો વિચાર કર્યો તે ખૂબ સારો વિચાર છે. કેરિયર પ્લાનિંગની સાથે સાથે ફેમિલી પ્લાનિંગ પણ ખૂબ જરૂરી છે. કોણ? હું રિદ્ધિબેનનો ભાઈ એટલે રાહુલનો સાળો. આપને પણ કોંગ્રેચ્યુલેશન, ખૂબ જલ્દી મામા બનવાના છો. મામેરા માટે તૈયાર રહેજો. ઠીક છે? થેન્ક યુ. આપને હમણાં બોલાવું. એક્સક્યુઝ મી. શ્યોર શ્યોર. શીખી ગયો લે તું? તારા મામા આવને ક્યાંની વેટ કરું છું. ભાભી અબ ગુડ ગુડ મસ્ત મસ્ત સરસ સારી છે સારી છે. કિશનકુમાર તમે અહીંયા? હા. આ રાહુલ આ મારા દોસ્ત ને રાહુલ એ એમઆર છે. એ ડોક્ટરને મળવા આવતો હતો તો હું એની સાથે આવ્યો તો રિદ્ધિ મળી. રિદ્ધિએ મને ખુશખબરી આપી કે હું ફો બનવાનો છું. કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન. હાપી ઘરે જવાનું મોડું થાય છે. અરે પણ કિશનકુમાર. ના 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 હું આવી જઈશ તમે જાઓ. ચલો ચલો ચલો. અરે તમને બોલાવે છે. અડકો 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 અડકો. રિદ્ધિબેન તમને બોલાવે છે? ના. અરે રિદ્ધિ નહીં, રાહુલ કીધું હશે. રાહુલ? રાહુલ. ના ના સાચી વાત છે, તમે જાઓ અમે આવીશું. બાય બાય બાય. એટલે શું મારે કામ હતું ને એટલે મને મળવા આવ્યો એટલે. રાહુલ શું થશે? હાય થેન્ક યુ યાર. ભાઈ હવે તું કોઈ રસ્તો કાઢ. શેનો રસ્તો લે? આ નાટકને વધારે દિવસ નહીં ચાલે. કોઈ રસ્તો કાઢવો જ પડશે તારા ઘરવાળાઓને મનાવવા માટે, નહીં તો હવે મારી બેન્ડ વાગશે. તું બાઇક કાઢ, બાકી બધું હું જોઉં છું. વિશ્વાસ રાખ મારી ઉપર, હું કંઈક કરું. જા. હા અરે જા.
अरे यार अरे यार अरे यार बाबू भाई खरी जी कह रहे जे यार शू शू पड़े जे यहाँ हाँ कौन जे बे कौन जे बे बाबू भाई बाबू भाई अरे क्या चो भाई मारा बेटो डेंजर जगह मैंने बोला आ ऑफिस अच्छे भाई है अरे यार कई ઓ ભાઈ અલે યાર હું તો હમણાં ઉકલી જાતી યાર આ જબરી ઓફિસ બનાવી તમે કામ બોલ બાઉ ભાઈ મારે 20 લાખ રૂપિયાની જરૂર હતી હું ધીરે ધીરે કંઈ તમને પાછા આપી દઈશ વીસ લાખ રૂપિયા હા એમાઉન્ટ મોટી છે એટલે કામ પણ મોટું કરવું પડશે અને એવું કામ કરીને બતાવો કે 20 લાખ રૂપિયા તારા ના ના હું બોલ્યા એટલે 20 લાખ રૂપિયા મારા એમ પોતાના પાછા પણ નહીં આપવાના બસ તારે મારું એક નાનું સરખું કામ કરવાનું છે હા બોલો એક છોકરીને એમએલએના ઘરમાં ગમે તે રીતે ઘુસાડવાની છે પણ બાબુભાઈ એમએલએના ઘરમાં હું છોકરીને કેવી રીતે ઘુસારીશ એ તારે વિચારવાનું છે મારે નહીં 20 લાખ રૂપિયા જોઈએ છે કે નહીં જોઈએ તો છે પણ બાબુભાઈ તમે આ એમએલએના ઘરમાં છોકરી ઘુસારી કરશો શું એ મારે વિચારવાનું છે તારાથી કામ આ થશે હા યા ના બાબુભાઈ કઈ લોચાવાળું કામ નહીં ના તું છે ને ફક્ત કેરી ખાવાથી મતલબ રાખ ગોટલીઓ ગણવાની તારે કોઈ જરૂર નથી ફક્ત એ છોકરીને એમએલએના ઘરમાં ઘુસાડી દે 20 લાખ રૂપિયા તારા તારાથી થશે તારાથી ના થાય તો મારી પાસે એવા ઘણા બધા છોકરાઓ છે જે ચપટી વગાડતામાં આ કામ કરી દેશે જા અપ ના ના બાઉભાઈ હું કરી દઈશ પણ બાઉભાઈ એ છોકરી છે કોણ સવાલ બહુ પૂછે છે તું છોકરી છે સોનિયા રાહુલ સારી લાગે પ્લીઝ કિશન હા આ કોણ છે સોનિયા પેલા એમએલએ ના સેટિંગ માટે તમારે વાત કરી હતી ને અચ્છા દોસ્ત છું તારો યાર હું મદદ નહીં કરું તો બીજું કોણ કરશે તારી મદદ કિશન એ આ કિશન ઓલ્યો પત્તર ફાડી શું કામ છે આ કોણ છે કામ શું છે સેટિંગ કરાયને કામ શું છે હા સોરી ભૂલી ગયો મારે ફોટો પડાવવાનો છે
પેલું મેટ્રિમોનિયલ સાઇટ ઉપર અપલોડ કરવાનું છે ને, એટલે જો તે મારું પ્રોમિસ તોડ્યું ને, એનું મને એટલું ખોટું નહીં લાગ્યું. એક કામ કરો, સેટિંગ સેટિંગ વેટિંગ છોડો, તમે કાલે આવજો, કાલે ફોટા પાડી દઈશ. કાલે આવજો, મેં કીધું ને ઘરે. ચાલો 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 ચાલો, પણ આવું શું કરે? આ તમારા બંનેની મિલીજુલી સરકાર છે, ચાલો હું બધું જોઈ લઈશ, છોડીશ નહીં તમને. લોકો તમે સેટ તો સેટિંગ કરાઈ જાવ. અરે ચાલો ને હવે. અરે અરે અરે, આટલા ફાંક આદરા ઉતારી દીધા. અરે આ કોણ છે? અરે ગાંડો છે, એને 35 વર્ષ થઈ ગયા, એના લગ્ન નહીં થયા એટલે આવું બધું કર્યા કરે છે. બહુ મગજ પર લેવા નહીં તારા. એક મિનિટ આવો ને. બોલ ને ભાઈ, માની ગયો તમારો ભાઈ છે. શું કામ કર્યું છે તે યાર. એ રેલી. હા હા, ચાલ 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 ચાલ. હા બા, મજામાં. આ ફાઇલ લઈને પાર્ટી ઓફિસ પહોંચો. જી સર, હું આવું છું. જી જી, હા જી. નમસ્કાર સાહેબ. નમસ્કાર. અરે લોકોનો સરસ પ્રતિસાદ મળ્યો આપણી રેલીને. અરે ના ના ના, તમે નિશ્ચિંત રહો સાહેબ. આમ રેલી કાળે કામ ના દેખાય, લોકો સુધી કામ લઈ જવું પડે. જો કામ દેખાશે જ નહીં ને તો લોકોનો વિશ્વાસ ઉઠી જશે પાર્ટી પરથી. જો મારી એક વાત કાન ખોલીને સાંભળી લો, તમે કામ કરો કે ના કરો, પણ કામ કરવાનો દેખાડો કરો. અરે પણ દેખાડો કરવાની ક્યાં જરૂર છે? આપણે તમે કીધું એટલું કરો ને, નહીં તો આવતા ઇલેક્શનમાં તમારી બાદ બાકી થતા વાર નહીં લાગે. જો મારી વાત સાંભળો સાહેબ, કામ કરતા નથી, દેખાડો કરે. આપણે દેખાડો કરવાનો? દેખાડો તો સર કરવો પડે ને. ફોટા પાડને પૈસાનો દેખાડો કરવાનો? તમે સમજ્યા ની વાત ને. વાત એમ છે કે જો અત્યારે છે ને સોશિયલ મીડિયા ઉપર જો રહેવું હોય ને તો દેખાડો જરૂરી છે. કોઈ પણ વસ્તુ કરો એટલે સોશિયલ મીડિયા ઉપર આપણે આવી જવાનું. સર એક વાર સોશિયલ મીડિયા ઉપર છપાઈ જશો ને, તમારા બધા કામ દેખાશે. એમ હા, બધા કામો દેખાશે, પણ મને સોશિયલ મીડિયા પર છવાયેલો રાખશે કોણ? આ હે એટલે એટલે સર આ સોનિયા. સોનિયા, તમારા બધા કામોને લોકો સુધી હું પહોંચાડીશ. તમને વાયરલ કરવાની જવાબદારી મારી. ગમ્યું, આટલા વર્ષો પછી કોઈ ગમ્યું હે? એટલે આટલા વર્ષો પછી કોઈનું કામ ગમ્યું. અચ્છા, હવેથી મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ તમે સંભાળશો. ઓકે સર, તો કાલથી કામ શરૂ કરીએ? કાલથી શું કરવા, આજથી જ કરો ને. તો હું તમારી રોકાવાની વ્યવસ્થા કરી દઉં? નહીં નહીં, એમને રોકાવાની વ્યવસ્થા કરવાની જરૂર નથી, એ અહીંયા અમારી સાથે જ રહેશે. જો એમને વાંધો ના હોય તો. મને શું વાંધો હોય, એટલા માટે તો અહીંયા આવી છું. હા, એટલે કે જેટલું હું તમારી નજીક રહીશ એટલું જ કામ જલ્દી પૂરું થશે. ગમ્યું, આ પણ ગમ્યું. ભાઈ, પ્રેમમાં એકવાર નિષ્ફળતા મળે એનો મતલબ એ નથી કે પ્રેમ પરથી ભરોસો જ ઉઠી જાય. ફરી પ્રયત્ન કરવો જોઈએ.
અને હા, ઓલ ધ બેસ્ટ. આવ. આ તમારા માટે છે. મારા માટે? હા, મને કોઈ ગમતું હતું, એને આ કલર બહુ ગમતો હતો, હું બહુ પ્રેમ કરતો હતો એને. પણ એક દિવસ એ અચાનક મને મૂકીને જતી રહી. એ દિવસથી પ્રેમ પરથી ભરોસો ઉઠી ગયો મારો. પણ તમને પહેલી વાર જોયા ને ત્યારે ફરી પ્રેમ પર વિશ્વાસ આવ્યો. તમારો ચહેરો ને એનો ચહેરો એકદમ મળતો આવે છે. તમે મને ગમો છો. જો તમને હું ગમતો હોઉં તો આ પહેરશો તો મને ગમશે. ભાઈ મીટિંગ હમણાં કંઈ નહીં. પણ કીધું ને એકવાર, હમણાં કંઈ નહીં. હમ, વાહ ભાઈ વાહ, તમે તો છુપરસ્તમ નીકળ્યા ને. અને ભાભી તમે તો બહુ ટાઈમ લીધો. પણ તમે વાર ના લગાડશો, તમારા મોટા ભાઈને કહી દો. મને શું કહેવાનું છે? એ જ કે કાજલબેન કિશનને પ્રેમ કરે છે પણ તમને કહેતા ડરે છે. કાજલ આ સાચું છે? હા. કિશન, તો મને પહેલા કેવું જોઈએ ને? મારી તો હાથ છે. આપણે ખોટી સોનિયાને એમએલએને મલાવી. એમએલએનો ફોટોગ્રાફીનો શોખ એ ઓછો થઈ ગયો છે, સોનિયા પાછળ ગાંડો થઈ ગયો છે. અલ્યા ભાઈ, તે કહું એટલે મેં એમએલએને મળાવી. અને તારે એમએલએના ઘરે જઈને શું કરવું છે? કાજલના ફોન તો આવે જ છે ને તારી ઉપર. કાજલને મળે ઘણો ટાઈમ થઈ ગયો. પહેલાં ફોટોગ્રાફીના બહાને એને મળી શકતો હતો. તો એક કામ કરને, તું એને ફોન કરીને મળવા બોલાવી દે. શું નામ છે બેટા તારું? કાજલ. મારું અક્ષય. સોરી, તમને તો ખબર જ છે નહીં.
કિશનની ફ્રેન્ડ છે. ખાલી ફ્રેન્ડ જ છે ને? જે રીતે વાત કરે છે ને મને નથી લાગતું, કઈક લોચો લાગે છે. લોચો? હું છું ને, મને તો પાણીપુરી બહુ ભાવે. સરસ સરસ, હા બહુ સરસ. અરે મમ, આઈ મીન સોરી આંટી, હું બસ નીકળું જ છું. આ ક્યાં? અરે નાના બેસો ને, જવાય જવાય, વાતો કરીશું ને. નાના મારે મોડું થાય છે, આ તો કિશનને સરપ્રાઈઝ આપી હતી ને એટલે સીધી હું ઘરે આવી ગઈ. આમ સોરી, તમને મારા લીધે આટલું બધું હેરાન થવું પડ્યું. અમને તો હેરાન થવું ગમે જ છે. તું ગલ્લે જાને જા, આખો દિવસ ગલ્લે જ મોકલ્યો, પાટલી તો બેસાડતા જ નહીં. અરે એ તમને હું મૂકી. ના ના, હું જાતે જતી રહીશ. હા ચલો હું નીકળું. હા નમસ્તે. એ હા, આ કિશનનો સાળો છે ને, પોલીસ વાળો છે, એને ખબર પડે ને એ પહેલા કંઈક કરવું પડશે. હા જી મામા. અરે પણ આટલું જલ્દી? આ દીપકભાઈએ એમના ગુરુને બતાવેલું તો એ કહે કે અઠવાડિયામાં લગ્ન પતાવી જ દો, પછી મુહૂર્ત નથી. હા મામા, પણ મારે તૈયારી કરવા માટે સમય તો જોશે ને. અરે તું ચિંતા નહીં કર ને, હું તારી ઘરે આવું છું, બધું થઈ જશે. ઓકે તો પછી તમે આવી જાઓ, આપણે આ રવિવારે ફાઇનલ કરી દઈએ. ભલે ભલે. બે તું કેવો માણસ છે, તારા લીધે મારા મરવાના દિવસો આવી ગયા છે. અલ્યા પડ અંદર, જો તને બહાર ના કાઢું ને તો હું તારો દોસ્ત નહીં. 20 તારીખે આ રવિવારે મારા અને રિદ્ધિના લગ્ન ફિક્સ થઈ ગયા છે. શું કામ ટેન્શન લેજે ભાઈ, હું છું ને. તું છે એ જ તો ટેન્શન છે મારા ભાઈ. તું ટેન્શન ના લે, હું કંઈક કરું છું. બોરે શું કરીશ તું? હેલો બાઉભાઈ. બાઉભાઈ મારે પૈસાની જરૂર છે. અરે માણસ મરી ગયા પછી પૈસા આપો તો શું કામના યાર, જીવતો એને આપો તો કંઈ કામમાં આવે યાર. રૂપિયા મળી જશે, કામ હજુ થયું નથી, બાકી છે. શું બાકી છે? બાકી છે બોલો. જો મેં પેલી સોનિયાને એમેલિન ત્યાં મોકલી દીધી, હવે શું બાકી છે? એ પહેલું સ્ટેપ હતું દોસ્ત, હજુ બીજું સ્ટેપ બાકી છે. તમે યાર જબરું જબરું નવું લાવો છો યાર, પહેલું સ્ટેપ ને બીજું સ્ટેપ ને. સોનિયા પાસેથી તારે એક પેનડ્રાઈવ લાવીને મને સોંપવાની છે અને 20 લાખ રૂપિયા લઈ જવાના છે. પેનડ્રાઈવ? યસ. અરે તું જો અત્યારે જ મને પેનડ્રાઈવ સોંપતો હોય તો હું તને હમણાં જ 20 લાખ રૂપિયા આપી દઉં. અરે બોલો ને યાર, હમણાં જ જઈને આપી દઉં તમને પેનડ્રાઈવ. કોણ તું? તારે યાર મારી બધી વાતમાં ઘૂસવાની શું જરૂર છે? નાની પાડી તને એકવાર. જ્યાં ઘૂસવાનું હોય ત્યાં ઘૂસાડતો નથી, જ્યાં નથી ઘૂસવું ત્યાં ઘૂસેડ ઘૂસેડ કરે છે. તું ખોટું ના લગાડ બકા, ઘૂસાડીશ. હા એમાં ઘૂસાડી, ચલ વિડીયો બનાવે, ચલ બકા. અલે બહુ તું ગુસ્સે થઈ જાય યાર. આ એકદમ પરફેક્ટ છે. આ સારો છે. હા ઠીક છે, એટલો બધો સારો નથી. સર ઓફિસમાં તમારું કામ? અરે કંઈ નહીં, પાર્ટી ઓફિસ જાઓ, બધાને કહો રજા આપો. હા મજા આવે. ઓકે સર. અરે ચમકશો નહીં, હું અને સોનિયા બંને મેરેજ કરવાના છીએ. કંકોત્રી ફાઇનલ કરતા હતા, કંકોત્રીમાં કયો ફોટો રાખવો એના વિશેની મૂંઝવણ હતી. આ તમે એક્ઝેક્ટ ટાઈમ પર આવ્યા છો. શું છે કે ઘરના કોઈ પણ નિર્ણય માટે તમને તો પૂછવું પડે ને, તમારો અભિપ્રાય તો લેવો પડે. શું કહે છે કાજલ? હા ભાઈ. હા કંઈ સમજ્યા કુમાર? ભાઈ આ ઘરના થવા વાળા જમાઈ છે તો કુમાર જ કહેવા પડે ને. હા આવો બેસો. હું શું કહું છું હિરણકુમાર? હા કિશનકુમાર, તમે કહો ત્યારે તમારા ઘરે કાજલનું માંગું લઈને આવું. વપરાશો નહીં, તમે કહેશો ત્યારે જ આવીશ, બાકી નહીં આવું. ઉપાડી લઈશ.
આપણે કન્ફ્યુઝ છીએ. હા, કુમારને બતાવીએ કુમાર કે ફાઇનલ. હા કુમાર, બોલો, આ ફોટો રાખું? ના. અબ એમએલએ સર, એક મિનિટ, તું શાંતિ રાખ. સર, પણ હું શું કહું છું તમને, વાત તો સાંભળો સર. હા બોલ. મારા સોનિયા સાથે થોડીક વાત કરવી હતી, કામ હતું થોડું. હા ભાભી, સોનિયા ભાભી કહેવાનું. જા. હા હા, આ સારું છે. સોનિયા બોલ. પેલા બાહુભાઈ પેનડ્રાઈવ કીધી છે, પેનડ્રાઈવ. હવે હું તમારી ટીમમાં નથી. અમારી ટીમમાં નથી એટલે અમારા સાથે ટીમ વળી? હા એટલે કઈ સમજાય એવું બોલ યાર. એને કહેજે કે લોકો સોનિયા માટે કામ કરે છે, સોનિયા લોકો માટે કામ નથી કરતી. અને હા, તે કોઈ હોશિયારી કરી છે ને તો તારું નામ એમએલએ ને આપતા વાર નહીં લાગે. ના ના સોનિયા, તારે એવું કરવાની ક્યાં જરૂર છે? તારે જમ કરું તું તાર કર. નીકળ બકા, તું નીકળ. હા એટલે હું નીકળું. હા 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 ચલ. હા પણ કિશન. હા ચલ. ઓ માન આપીને. હે માન, આ ઘરના થવાવાળા જમાઈ છે. કિશનભાઈ, આપણે પેલું કામ છે તો જઈએ. હા હા હા, મોડું થાય છે. આ ફાઇનલ કરીએ હે ને? તમે કોઈ ફાઇનલ? હા હું જાઉં. હા બાય કિશન. ચલ ભાઈ, જો આ ફાઇનલ કર્યો છે. એ રાહુલિયા, થેન્ક યુ યાર. શું થેન્ક યુ થેન્ક યુ? હા શું થયું ખબર નહીં, પણ જે પણ થયું ને એટલું સારું થયું છે. તારું તો સારું જ થયું ને. એટલે 20 લાખનું નુકસાન તો મારા આવ્યું. 20 લાખ? તો એટલે પેલા બાબુનો ઓળખે છે ને તું? બાબુ સિક્સર વાળો? હા એ જ. અરે હું એને મળવા માટે ગયો હતો, મારા રૂપિયાની જરૂર હતી તો એના પાસે પૈસા માંગ્યા, તો એને મને કામ આપ્યું અને સોનિયાને મેં એમએલએના ઘરમાં મોકલી દીધી. અચ્છા, એટલે તું સોનિયાને મારી પાસે લઈને આવ્યો હતો? અરે યાર એ બધું છોડ, પેલો બાબુડો છે ને આડો ફાટ્યો છે, એ કહે છે પહેલાં પેન ડ્રાઈવ લઈને આવે પછી પૈસા લઈ જા. સોનિયા પેન ડ્રાઈવ આપતી નથી યાર, એને પાર્ટી બદલી નાખી. બોલ, અરે આ છોકરીઓ પર વિશ્વાસ ના કરાય. તારો વિશ્વાસ ના કરાય, સમજ્યો ને? પડ્યા ને લોચા. અરે યાર, બે યાર આને તો શું જા બાપુ હવે. બોલ ને જગુડી, મરવા. અરે તું ચાલ, પેલી મરવા જાય, જલ્દી ચાલ. એ શું કરે છે તું? તો શું કરું, તારી પાસે બીજો કોઈ રસ્તો છે? સિરિયસ થઈ જા, આવતા રવિવારે અમારે બંનેના લગ્ન છે, મારે આના સાથે લગ્ન નથી કરવા. હું કાજલને પ્રેમ કરું છું, તને ખબર છે ને? એ મારે પણ તારી સાથે લગ્ન નથી કરવા. આને હા પડાવીને આપણને બંનેને ફસાવી દીધા છે. બે મને આને ભરાઈ દીધો છે. કઈ રીતે? આ પેલી કાજલ તારા ઘરે આવીને મારી પત્થર ફરાઈ ગઈ છે. એ બિચારી મને સરપ્રાઈઝ આપવા આવી હતી અને તારી સરપ્રાઈઝમાં હું ભરાઈ ગયો છું. તો કામ ધંધા આવા હોય તો બીજું શું થાય? ભાન રાખજે લે તું. રાહુલ ચલ ને આપણે ભાગી જઈએ. તમે બંને ભાગી જાઓ, મને શાંતિ. સેની શાંતિ લે, તારો શાંતિ રાખો બંને જણા. એ શાંતિ શાંતિ શું કરે છે તું? તને આ બધું મજાક લાગે છે? રાહુલ આનું તું વિચાર, તને આની પણ નથી પડી. ચકોડી મારી વાત સાંભળ તું. બસ બહુ થયું હવે, તારી પાસે કોઈ બીજો રસ્તો હોય તો કે, નહીતર હું જઉં છું હવે. ચકોડી ચકોડી ઊભી રહે, ઊભી તો રહે તું. ઊભી રહે યાર તું, બે મિનિટ. કોઈનો ફોન આવ્યો. હેલો. હે કેવું માણસ? કોણ કોણ? હા ઓકે ઓકે, થઈ જશે, વાંધો નહીં. ઓકે ચલો, હું લગ્ન કરવા માટે તૈયાર છું. ચાલો, બહુ સરસ, બેસ્ટ, ગુડ. પણ મારી એક શરત છે. પાછી શું શરત છે? હવે આમાં શું શરત? લગ્ન હું કહું ત્યાં અને એ તારીખે. અરે ભાઈ, તારીખે તારે જે મંજૂર હોય. હા ભાઈ મંજૂર લે. જો પણ સાંભળી લે, તારા લગ્ન એ નૈનાડીના કિશનિયાથી પહેલા થવા જોઈએ, સમજ્યો? અરે તમે કહેશો એમ જ થશે, અને પાછું તમારે વ્યવહારમાં કશું આપવું બી નહીં પડે. બોલો
અરે પણ આપણે કેવી રીતે બધું મેનેજ કરીશું? હું મેનેજ કરીશ, તમને શું છે? સારું ભાઈ, બસ ભાઈ, બસ ચાલો. બોલ ભાઈ, તારે કઈ તારીખે અને ક્યાં લગ્ન રાખવા છે? આ રવિવાર અને 20 તારીખે, બરાબર આપણી સમાજની વાડીમાં. બોલો, છે મંજૂર? અરે પણ બધું 20 તારીખ ને રવિવાર ને લગ્ન ને બધું કઈ, હું બધું સંભાળી લઈશ. અમે આપણા ટાઉનમાં બીજી વાડી છે ક્યાં? થોટ લાવવો પડશે કઈક, સમથિંગ. હું કહું છું, આ પહેલી વાર આવો મૂર્તિઓ જોયો કે જે વાડી માટે આટલી જીત કરતો હોય. વર્ધનિયા જા, તું વાડી જઈને બુક કરાઈ લે, આ લાડીની ના પાડે પેલા. કરીશ ભાઈ, હું બધું મેનેજ કરીશ. તને પૈણાએ છૂટકો બાપના બોલે. બરાબર છે, તો આપણે તૈયાર. ઓ ભાઈ, વાડી બુક કરી ભાઈ? હા. કોના નામે? દીપકભાઈ ના નામે. કોણ છે દીપક? કોણ છે ભાઈ? અરે દીપકભાઈ, તમારી સામે રહે છે ને એ, એમના દીકરા કિશન ના લગ્ન છે એ દિવસે. કેન્સલ કર, કેન્સલ કરો વાડી, આના નામની કેન્સલ કરો, કેન્સલ કરો. એ ખબરદાર, જો કેન્સલ કરી છે તો, હા નહીં તો જોવા જેવી થશે. હવે શું જોવા જેવી? પેલા મેં ફોન કરીને વાડી બુક કરાવી હતી. અરે મેં પેલા પૈસા ભર્યા હતા, પૂછો. પેલા ફોન કર્યો, કરે તો મગર લાલ. પેલા મેં ફોન કરેલો. બોલ બોલ. અરે ફોન એમને જ કરેલો. પણ એવું છે ને, તમારો ફોન આવ્યો ને ત્યારે હું ઘરે હતો, અને અહીંયા આવ્યો ત્યારે મને છોકરાએ કહ્યું કે એ દિવસ માટે વાડી બુકિંગ થઈ ગઈ છે અને એમને રૂપિયા પણ આપી દીધા છે. મારું કન્ફર્મેશન બુક કરો. મેં કીધું ને એક વખત, મારું પહેલા કન્ફર્મેશન બુક થયેલું છે. ફોન મેં કર્યો તો પહેલા, નહીં પહેલા મારો ફોન આવ્યો તો, પૈસા મેં પહેલા ભર્યા હતા. ના ચાલે, મારું બુકિંગ કન્ફર્મ કરો. પરેશાન થઈ જાઓ, શાંત થઈ જાઓ બંને જણા. આમ ઝઘડો ના કરો. મારી પાસે એક રસ્તો છે. શું છે? આપણી વાડી બહુ મોટી છે, હા, એટલે એ દિવસે તમારા બંનેના લગ્ન થઈ જશે, સમજ્યા? તમને વાંધો ના હોય તો. પણ મને વાંધો છે. મને વાંધો નથી, આપણે 18 રૂપિયા આપવા માટે તૈયાર છે. 18 રૂપિયા? અરે મેં તો પૂરેપૂરા આપી દીધા. પૂરેપૂરા પાછા લઈ લેવાના, નિતર અડધા આપવા માટે હા પડવાની. શું કહો છો મગનલાલ? ન ચાલે, ન ચાલે. એકદમ સાચી વાત. ભરી ગયો. અડધા આપું કે પૂરા આપો? આપું રૂપિયા? 2 મિનિટ નો ટાઈમ આપો. એમ કે છે વિચારવા માટે. જાઓ વિચારો, જાઓ જાઓ. એ લાલિયા, એક લોચો છે. અરે બોલો બોલો દીપકભાઈ, બોલો. અરે આપણે જે વાડીમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું ને, એ જ વાડીમાં કોઈ બીજાના પણ લગ્ન છે. તને કોઈ વાંધો નથી ને? ના ના, મને શું વાંધો હોય? અને આમે તમે છોકરા વાળા છો, એટલે તમે જે નક્કી કરો એ ફાઇનલ. હા ભલે ભલે, પણ પેલા રણવીરને પણ વાત કરી લેજો ભાઈ, પછી પાછળથી લોચો ના પડે. અરે ભાણિયાને શું કહેવાનું, હું કહું છું ને ફાઇનલ કરો. હાશ ભોરે તું. શું વિચાર્યું? કરી નાખો અડધી વાડી બુક. આનો એક પણ મહેમાન મારી વાડીમાં ન જોઈએ. અને આનો પણ એક પણ મહેમાન મારે ત્યાં ના જોઈએ. ના જોઈએ, નહીં આવવા દઉં. નહીં જોઈએ, બાઉન્સર ઉપર રાખીશ. હા હું પણ જોઈ જઈશ. અરે તમે લોકો ચિંતા ના કરો, હું છું ને, નહીં આવે બસ. એટલા જલ્દી કોઈ ના થાય રેડી, સમજાવ. અરે બહાર એક મસ્ત છોકરી આવી છે પિંક ડ્રેસ માં, મસ્ત લાગે છે. અરે અમી તો કોઈને ના પૂછાય, કેમ ના પૂછાય? એને તને આ પડી? શું થયું?
પેલા દીપકિયાના છોકરા કિશનિયાએ પણ આવા જ કલરની સેમ ટુ સેમ શેરવાની પહેરી. અરે આ ગધેડાએ પણ આ જ પહેર્યું. શું વાત કરે છે, કલર તો જુદો લેવો હતો. અરે તારામાં બુદ્ધિ જેવું નથી કે એ કોણ ને આપણે કોણ. પાનના ગલ્લે બધાને ચૂનો લગાડે છે, એના કરતા કોઈ છોકરીને ચૂનો લગાડ્યો તો. અરે પણ છોકરીઓ પણ નહીં ખાતી, એમાં હું શું કરું? એ તારા નસીબ. મને નહીં ફાવે આવી રીતે. કેન્સલ કરું લગન, કેન્સલ કરું. ઉભા ના 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 ના, તું પણ ભાઈ, તું પણ બકા માદીકુ ગુસ્સે નથી મારાલા. આ મહેમાનો આવી ગયા. ચાલ 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 ચાલો ચાલો, કકડાટ કરી મૂક્યો. જો મહારાજ બોલો. પેલો પાછળ દીપક કયો દેખાય છે, પીળા કપડા વાળો? હા જો જો, એના છોકરાના લગ્ન થયા પહેલા આપણા દીકરાના લગ્ન ફટાફટ પતવા જોઈએ. સારું થઈ જશે, તમને રોકડા આપીને રાજી રાખીશ. વધારે થઈ જશે, થઈ જશે. લો રાખો, 500 રાખો ને ફોન. તમે તારી તો પોજે. હા બોલીએ પંડિત, પકડો આ રોકડી અને ને બાકી બધે મારો ચોકડી જલ્દી કરો, જલ્દી. યાદ બે યાર, બાબુ એક તો લોહી પીવા જેટલા ટેન્શન ઓછા છે યાર. હાય લોહી લોહી પીવી કરે યાર. બોલો બાબુ ભાઈ, પેન ડ્રાઈવ ક્યાં છે? તમારી કોઈ પણ પેન ડ્રાઈવ મારી જોડે નથી. પેલી સોનિયા જોડે છે, સોનિયા તમારી ફરી ગઈ છે. તમે મારું ફેરવશો નહીં, તમે એને ફોન કરો યાર. જો મને મારી પેન ડ્રાઈવ નહીં મળી ને તો. તો ને તારી કરવાનું બંધ કરો, પહેલા સોનિયાને ફોન કરો. તમારી પેન ડ્રાઈવ ક્યાં છે? લોહી ના પીવો. હેલો. હેલો, કોણ? અક્ષય, કિશનનો ભાઈ. હા હા બોલો ને, કઈ કામ હતું? ના ના, કામ તો કઈ નતું, પણ આ તો તમે લગ્નમાં દેખાય નહીં એટલે થયું ફોન કરીને પૂછી જોઉં કે તમે આવવાના છો કે નથી આવવાના. એમ કોના લગ્નમાં? લે, તમને નથી ખબર? કિશનના. વોટ? કેમ છો બાર? નમસ્તે. બે યાર, દાદા ક્યાંથી આવ્યા યાર? રાહુલિયા, એ રાહુલિયા, કેટલી વાર તારા બાપા રાહ જુએ છે બહાર. દાદા હું આવું છું, તમે જાઓ, હું આવું છું. આવું છું શું? ચાલ લે ભાઈ, બહાર ચાલ લે તું. પણ મારે શું છે? પણ પીપી આવી છે. તારે વરઘોડા કાઢવાના છે? જવા દો ને, જલ્દી પતા દે ભાઈ. તમે જાઓ, હું આવું. જાઓ જાઓ. હા બધું બરાબર ગોઠવો ત્યાં. હા આ બધું જોઈ લેજો. હા ક્યાંથી હેડે આવો છો? દીપક દીપક, હું છે બાપુજી. બે યાર, આના મહેમાન આપણે ત્યાં બે. તને ના પડતી ને દીપક, કે તારો એક પણ મહેમાન અમારે ત્યાં ના જોઈએ યાર. એક ખોટી વાત કરો દીપક, અમારું કેટલું મોંઘું છે જમવાનું તને ખબર છે? હે, તારી થાળી 70 રૂપિયાની, મારી 170. રૂપિયા સીધા કાપી નાખ્યા. અરે અરે, તું ત્યાં નથી તો જાને બદલ. ક્યાં હતો યાર? અરે હું ભરે ગયો તો ભાઈ. અલ્યા ભાઈ, જાનો બાપા, જા તૈયાર થાન બકા, જા તું. તારી વાત છે, હું મેનેજર ને બોલાવું છું. મેનેજર, ચૂપ રહી જાવ. શેનો બકાડો છે? અને હું તમને લોકોને વોર્નિંગ આપું છું, લગન કરવા હોય ને તો શાંતિથી કરો, ને તો વાડી માંથી બહાર નીકળો, સમજ્યા? હે ચલો ચલો. અરે ચૂપ રહે ને તું. અરે યાર, આ પૈસા લે દીધા પછી આવું. લગન કરવા તો પહેલા લગન પતાવ. પછી મારી વાત છે ભાઈ, આ બધું પ્રસંગ લઈને બેઠા. ચલો ચલો ભાઈ. આલે, અરે જો સાંભળ, તું છે ને ભાઈ, હમણાં તું દેખાતો નહીં અહીંયા. ના ના, સાંભળ તો ખરો, ક્યાંય ના દેખાતો. ત્યાં સુધી કહું ના આવતો જ ના પાછો. તું તું નીકળ, તું સંભાળી લેજે. હા હું સંભાળી લઈશ ભાઈ, તું જાય થી. હા
અરે યાર, પ્રેમ મારી બેન ને કરીને લગ્ન કોઈ બીજી જોડે. મેં કીધું તું ને કઈક લોચા છે, ખબર પડશે. કોની વાત કોની કરો છો? કિશન ની. અરે હું આનો રે ખડેલ માનતો હતો, પણ આ તો લફડે બાદ નીકળ્યો. અરે આ તો મારા છોકરાને ફસાવવામાં આવ્યો છે. તમારા છોકરાને કોઈએ ફસાવ્યો નથી, તમારા છોકરાએ મારી બેનને ફસાવી છે. એક મિનિટ એક મિનિટ, હમણાં ખબર પડી જશે કોણ સાચું છે ને કોણ ખોટું. કિશન, 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 આ લોકો જે વાત કરે છે એ સાચી છે? એટલે શું કહે છે? હું શું પૂછું છું, આ લોકો જે બોલે છે એ સાચું છે? હા બોલે છે કે ના બોલે છે? આ બોલ રાહુલ, આપણો રાહુલ ક્યાં થી આવ્યો? શું તું કાજલ, તું જેવો વિચારે એવું કશું છે જ નહીં. હું અને કિશન તારા ઘરે આવીએ છીએ, અત્યારે બધું સમજાવું છું. અત્યારે અત્યારે જા તું. એ હલો, શું છે શું આ બધું? એ રૌલિયા, તું આ દીપક ક્યારે ત્યાં શું કરે છે? આપણી ઇજ્જત જાય આમાં. હવે બોલ 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 બોલ. એક મિનિટ એક મિનિટ, આખી વાતમાં કિશન ક્યાં છે? આ રહ્યો તમારો કિશન કનૈયો. કોણ? ખબરદાર, જો કોઈ ચાલાકી કરવાની કોશિશ કરી છે તો. અને પેન ડ્રાઈવ લાવ, મારી તમારા લોકો સાથે કોઈ દુશ્મનાવટ નથી. સાંભળ્યું? પેન ડ્રાઈવ લાવ. બાબુ, મેં તને પહેલા એ કહ્યું તું, પેન ડ્રાઈવ મારી પાસે નથી, પેન ડ્રાઈવ તારી સોનિયા પાસે છે. તું સોનિયા જોથી લઈ લે અને કિશનને છોડી દે. સોનિયા, શું? સોરી બાબુના કહેવાથી હું તમારા ઘરે આવી હતી, તમારી નજીક આવીને તમને બ્લેકમેલ કરવા માટે. પણ તમારા સાથે રહીને સમજાયું કે તમે તો બહુ સારા માણસ છો, એટલે મેં મારો વિચાર બદલી નાખ્યો. કેટલા રૂપિયા જોઈએ છે તારે? 5 કરોડ. મુન્ના, તું? મુન્નો, મારો ભાઈ. અરે આખી જિંદગી તારી સાથે ઈમાનદારીથી કામ કર્યું એને શું મળ્યું? તમે તો ખોટા કામ કર્યા નહીં અને મને પણ ના કરવા દીધા, એટલે આખો પ્લાન મારો હતો તમને પાયમાલ કરી નાખવાનો. તો અમને કેમ ધંધે લગાડી દીધા? હા, અને ભાઈ તમારે જે કંઈ ફોડવું હોય ને ફોડી લો, પણ મારા કિશનિયાને છોડી દો. અને તમારે કંઈ જોઈતું જ હોય ને તો છે ને આ રખડે રાહુલિયા. મો સંભાળીને બોલ બે, મારો છોકરો વધારાનો છે બે. મારો છોકરો વધારાનો છે? તારે તો મેળામાંથી ચડ્યો હતો.
તમને કહ્યું તું ને હું તમારું ધ્યાન રાખીશ. થેન્ક યુ, વેલકમ. નાલાયક, આ પેન ડ્રાઈવ, આ બાબુડીઓ, આ બધા ચક્કરમાં તારે પડવાની શું જરૂર હતી? એક લાફો માર્યો હોય ને નાલાયક. જાણે જોઈએ ત્યાં ધમકાય 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 કરો છો તમે મને. આ તમારી આટાસાટાની પદ્ધતિના અંદર મારા આટાઈ ગયા છે. બેટા તું શાંત થઈ જા. શાંત? શું શાંત હું? મમ્મી પ્રિયા પ્રેમ પ્રવીણ કુમારને કરે તો એટલે લગ્ન થતા નથી. આરતી અરવિંદને પ્રેમ કરે છે અને પ્લાનિંગ મારી સાથે કરે છે. અરે હું પ્રેમ રિદ્ધિ જોરે કરું છું પણ તમારા લોકોના કાંઈ લગ્ન નથી કરી શકતો. કાજલ, કાજલ પ્રેમ આને કરે છે, કિશનને, અને કિશનના લગ્ન રિદ્ધિ જોરે થાય છે. અરે અરે આ બધામાં તો હું ચગડો લઈ ચડી ગયો છું. રણીરભાઈ મને માફ કરી દો આપ, જે કંઈ પણ થયું એ મારા કારણ થયું છે. હું રિદ્ધિને પ્રેમ કરું છું પણ મારા ઘરવાળાના બીકથી હું કહી ના શક્યો તમને. પણ હવે મને બીક નથી એ લોકોની. હું રિદ્ધિને પ્રેમ કરું છું ને હંમેશા કરતો રહીશ. આમ સોરી મોટા ભાઈ, હું તમને કહેવાની જ હતી પણ. શું પણ? તને તારા મોટા ભાઈ પર આટલો પણ વિશ્વાસ નથી? ના ભાઈ. ને તને પહેલા જ કહ્યું હતું ને તને કોઈ છોકરો ગમતો હોય તો મને કહી દે. અને ઓ મુરબ્બી, તમારે આખી જિંદગી આ સાટા પાટામાં જ પડ્યા રહેવાનું છે? દાદાજી જીવન એની સાથે જીવાય જેના સાથે મન મળેલું હોય, કુંડલી મળી હોય એની સાથે નહીં. સાંભળી લો બધા, સાંભળી લો, ખબરદાર જો કોઈ સાટા પાટાની વાત કરી છે ને તો મારા જેવો પૂંડો કોઈ નથી. આ હવે તમે લોકો આમ ડાયલોગ જ માર્યા કરશો કે લગ્ન કરવા છે કે પછી અમે બંને કરી લઈએ? અને અક્ષય, તને હું વચન આપું છું કે તારા લગ્ન હું કરાઈશ. તને કઈ થયું તો નથી ને? કઈ પણ નથી. અડકો અડકો.